तो एना माटे आपणे आजे जाणीए। तो सौ प्रथम हूँ नेटसर्फ ना माटे थोड़ू तमने जणावीश के सर नेक्स्ट नेटसर्फ ने आजे ऑलमोस्ट 20 वर्ष पूरा थया छे। 20 वर्ष थया छे सक्सेस ना, 20 वर्ष थया छे जे कोई पण बिजनेस नी अंदर अप्स एंड डाउन्स आवे छे एना, 20 वर्ष कम्प्लीट थया छे जे गोल सेटिंग आपणे करीए छे एना, 20 वर्ष पूरा थया छे अचीवमेंट ना, 20 वर्ष थया छे बॉन्डिंग एटले फेमिली बॉन्डिंग जे आपणे नेटसर्फ नी अंदर एक फेमिली रीतना जेवी रीतना आपणे रहीए छे एने 20 वर्ष पूरा थया छे। नेटसर्फ एक कल्चर छे जे ट्रेडिशन नी साथे चाले छे तो 20 वर्ष एना पूरा थया छे। 20 वर्ष आपणे बधा जे એકમેકના જોડે છે એના 20 વર્ષ પૂરા થયા છે અને નેટસર્ફે એક બધાને જે પેશન આપ્યું છે એ પેશનના 20 વર્ષ પૂરા થયા છે। તો આ બધાને 20 વર્ષ પૂરા થતાની સાથે અસ્મિતા નેટસર્ફની અંદર કેવી રીતના આગળ વધી રહી છે તો એના માટે જાણીએ। હું થોડું નારીના માટે એક પોએમ રજૂ કરું છું તમારા સામે, તો સૌ ધ્યાનથી સાંભળજો। આજે તો જગમાં એવી જ નારી જડતી, જાય ગમે તે ક્ષેત્રે દરેક કાર્યમાં જળહળતી। આજે તો જગમાં એવી જ નારી જડતી, પિતા થકી ભરતી ડગલી, માતા થકી બોલતી, સક્ષમ કાર્યશીલ બનીશ એમ વિચારો ભરતી। આજે તો જગમાં એવી જ નારી જડતી, આવી યુવાની એટલે દુનિયાની રેસમાં પડતી, સમય સાથે રિક્ષા બસ અને ટ્રેનમાં દોડતી। આજે તો જગમાં એવી જ નારી જડતી, ઘર અને ઓફિસની સરખી જિમ્મેદારી નિભાવતી, પડે જરૂર તો સ્વરક્ષણ માટે સમાજથી પણ લડતી। આજે તો જગમાં એવી જ નારી જડતી, માતા બહેન દીકરી ભાભી અને પત્ની રૂપે ભળતી, બેંક રેલવે ઔદ્યોગિક ક્ષેત્રે અને દેશની સેવા કરવા તત્પરતી। આજે તો જગમાં એવી જ નારી જડતી, ધરા પરની ધૂળમાં રમતી, આજે ચંદ્ર પર થઈ ફરતી, નારી છે અદ્ભુત ગઈકાલે ચૂલો ફૂકતી અને આજે થઈ એક્ટિવા કાર અને કોમ્પ્યુટર ચલાવતી। આજે તો જગમાં એવી જ નારી જડતી, જાય ગમે તે ક્ષેત્રે દરેક કાર્યમાં જળહળતી। આજે તો જગમાં એવી જ નારી જડતી। તો આજે સૌ પ્રથમ આપણી બધી મહિલાઓના માટે એક તાળી, અહીંયા સૌ પ્રથમ બધા પોતપોતાના માટે તાળી વગાડો। તો જેવી રીતના નારીની જે જરૂરત છે એવી જ રીતના નારીએ પોતાના પગ પર સક્ષમ બનવું પણ જરૂરી છે। તો સક્ષમ બનવા માટે નેટસર્ફની અંદર કંપનીએ એક અસ્મિતા પ્લાન રન કર્યો છે। તો એ અસ્મિતા પ્લાન પર વર્ક કરીને આપણા વચ્ચે એવી ઘણી બધી મહિલાઓ છે આજે, તો જે લોકોએ નેટસર્ફનો અસ્મિતા પ્લાનનો ફાયદો ઉઠાવીને એની અંદર કેવી રીતના પોતાનું કરિયર સેટ કર્યું છે તો એના માટે આપણે જાણીએ। તો સૌ પ્રથમ હું આપણા વચ્ચે વિનીતા પટેલ મેમ છે જે સેલવાસથી છે, તો હું એમને આ સ્ટેજની વર્ચ્યુઅલ સ્ટેજની ઉપર આમંત્રિત કરીશ કે એમણે ફેમિલી બેકગ્રાઉન્ડ એમનું જોઈએ તો બહુ જ સ્ટ્રોંગ છે, છતાં પણ એમણે નેટસર્ફને પોતાનું કરિયર ચૂઝ કર્યું છે। તો આજે આપણે એમના જ એમના થકી સાંભળીએ કે નેટસર્ફની અંદર એમણે કેવી રીતના એમનું પ્રોગ્રેસ કરી છે। તો વેલકમ વિનીતા પટેલ। થેન્ક યુ હેમાંગીબેન, બધાને જય શ્રી કૃષ્ણ। હું વિનીતા પટેલ સિલવાસાથી બધાનું સ્વાગત કરું છું નેટસર્ફના આ અસ્મિતા મોટિવેશનલ પ્રોગ્રામની અંદર। સૌ પ્રથમ આજે ફાઉન્ડેશન ડે, નેટસર્ફનો જે ફાઉન્ડેશન ડે છે આપણો 25th મે, એમાં આજના આ પ્રોગ્રામમાં હું બધાનું સ્વાગત કરું છું। હું આ નેટસર્ફમાં કેમ છું, સાના માટે છું, આજે હું એ તમને જણાવીશ। આજે જેમ કે હેમાંગીબેને કીધું છે એ પ્રમાણે બધું જ છે,
આજે જોઈએ તો જીવન જરૂરિયાતથી માંડીને ફેસિલિટી માંડીને હોબીઝ કહીએ આપણે, અને બધું છે, લાઈફસ્ટાઈલ કહીએ, બધું જ છે, બધું જ મળ્યું છે. હું નેટસર્ફમાં આવ્યા પહેલા બેન્કિંગ બેઝમાં હતી. બેન્કિંગમાં સારો એવો જોબ હતો, પણ 14-15 વર્ષની એ જોબ મારી કન્ટિન્યુ હતી અને એ છોડીને આજે હું નેટસર્ફની અંદર છું. કારણ કે મને એક પ્લેટફોર્મ જોઈતો હતો, મને એક નામ જોઈતું હતું, અને એ અગર મને અગર દુનિયાની અંદર મળે તો એ જે છે એ મને અહીંયા નેટસર્ફની અંદર જ મળે. કેમ કે આપણે સેલરી અગર છે, જોબ છે, સેલરી છે, એ ફિક્સ છે, જે મળે છે એ ફિક્સ છે. અગર મને એક નામ જોઈએ આખી દુનિયાની અંદર, એક પ્લેટફોર્મ જોઈએ આખી દુનિયાની અંદર, અને સાથે સાથે અઢળક મની જોઈએ, પૈસો જોઈએ, તો એ પણ મને અહીંયા જ મળશે, બાકી જોબ કે બીજે કશે મળવાનો નથી. અને પર્ટિક્યુલર નેટસર્ફની વાત કરું અને મહિલાઓની વાત કરું તો નેટસર્ફ જે છે એ આપણને એવું આપે છે કે જે અસ્મિતાને એક અલગ જ ઇમેજ આપે છે. આજે અસ્મિતા માટે એક અલગ પ્રોગ્રામ છે નેટસર્ફની અંદર. અગર કોઈ પણ પ્રકારનું અગર આપણે જોઈએ કે કોઈ પ્રોગ્રામ થાય છે, કશે આપણે પિકનિક થાય છે, કોઈ ક્લબ નેટસર્ફ થાય છે, ફોરેન ટ્રીપ છે, બીજે બધે છે, તો આપણે જોઈએ કે અસ્મિતાનું એક અલગ જ લેવલ આપે છે નેટસર્ફ, અને અસ્મિતાની એક અલગ જ ફેસિલિટી આપે છે. તો આ બધું અગર આપણને જોઈતું હોય અને એક અલગ ઇમેજ આપણા માટે જોઈતી હોય તો નેટસર્ફ એક એવું માધ્યમ છે કે જ્યાંથી આપણને બધું જ મળવાનું છે. આજે આપણે જોઈએ છે ઘરે ઘરે બહુ બધી મહિલાઓને જોઈએ છે કે નાનું નાનું કામ કરીને પણ ઇન્કમ લેતી હોય છે. તો નેટસર્ફ એ એવું આપે છે કે મહિલાઓને ફર્સ્ટ રેફરન્સ આપે છે કે તમે ઘરે બેસા પણ નાનું નાનું ઇન્કમ લઈ શકો છો. અગર કોઈએ કેરિયર કરવું છે, કોઈને સારું એવું પ્લેટફોર્મ જોઈએ છે, તો એ બધું જ નેટસર્ફ આપે છે પર્ટિક્યુલર અસ્મિતા માટે. હા, અહીંયા સક્ષમને પણ એવી જ ફેસિલિટી છે, પણ અસ્મિતા માટે એક અલગ ઇમેજ છે, અલગ ફેસિલિટી છે. તો મારે અગર કોઈ કંપની જોઈતી હતી અને એક પ્લેટફોર્મ અગર મારી લાઈફમાં મને જે મારું નામ જોઈએ છે અને એના માટે અગર મને એક પ્લેટફોર્મ જોઈતો હતો તો એ મારા માટે નેટસર્ફ જ હતો. કારણ કે મેં બહુ બધી કંપનીઓનું સર્ચ કર્યું હતું અને એમાં અગર પર્ટિક્યુલર હું નેટસર્ફની વાત કરું તો એની પ્રોડક્ટ છે, એનું પ્લાન છે, બેસ્ટ એનું પ્લાન છે. તમે કોઈ પણ કંપનીની કમ્પેર કરો, પ્રોડક્ટ યુનિક પ્રોડક્ટ છે બધી જ આપણી કંપનીની અંદર. અગર પ્લાન વાઇઝ અગર જઈશું તો પ્લાન નેટસર્ફ જેવો તમને કશે પ્લાન જોવા નહીં મળે, કેમ કે આપણો પ્લાન બહુ સીધો સાધો છે, ટોટલ ટ્રાન્સપરન્સી છે, હિડન કંઈ જ નથી, જે પણ છે એ બધું આપણને અહીંયા જ પ્રોપર મળવાનું છે. તો મારું જે છે કે નેટસર્ફ સિલેક્ટ કરવાનું મારું રીઝન આ છે કે અસ્મિતા માટે એક અલગ પ્લેટફોર્મ અહીંયા મળે છે. આજે હું મારી વાત કરું તો હું નેટસર્ફમાં 3 વર્ષથી રન કરું છું. મારા જોબ છોડ્યા પછી હું નેટસર્ફ જોઈન થયું છું અને 3 વર્ષથી હું નેટસર્ફ કરું છું. નેટસર્ફની અંદર આવ્યા પછી મારા માટે બેસ્ટ પાર્ટ એ છે કે 1 વર્ષની અંદર હું MCM મેમ્બરમાં આવી ગઈ છું. મારી અત્યાર સુધીની જે ઇન્કમ છે એ 3.5 લાખ રૂપિયા છે. અને બેસ્ટ પાર્ટ એ છે કે MCAમાં આવ્યા પછી મારે ટોટલ મારું પર્સનલ ડેવલપમેન્ટ અગર હું કહી શકું તો એ મારા માટે બેસ્ટ મળ્યું છે. ઇવન ફાસ્ટ્રેકમાં હું ફાસ્ટ્રેકમાં 6 મહિનાની અંદર આવી ગઈ છું. તો એના માટે ફાસ્ટ્રેકમાં આવ્યા પછી મારું જે પર્સનલ ડેવલપમેન્ટ થયું અને જે પણ નોલેજ મળ્યું છે એ આપણને ક્યાંય નથી મળવાનું. તો બેસ્ટ છે કે વાય નેટસર્ફ. તો બહુ બધી કંપનીઓ મળશે તમને માર્કેટની અંદર, બહુ બધી કંપનીઓ જોવા મળશે, પ્રોડક્ટ પણ બહુ બધીઓ જોવા મળશે, પણ બેસ્ટ યુનિક પ્રોડક્ટ, બેસ્ટ પ્લાન અને મેઇન છે અસ્મિતાનું જે કહીને કે અસ્મિતાઓને જે ઇમેજ મળે છે, જે સન્માન મળે છે અહીંયા, એ તમને નેટસર્ફમાં જ મળશે. તો હું અહીંયા મારું આ ખતમ કરું છું મારી સ્પીચ. હેમાંગીબેન, ઓવર ટુ યુ. થેન્ક યુ, તમે મને 5 મિનિટ સાંભળી એના. થેન્ક યુ વિનિતા મેડમ. વિનિતા મેડમે પોતાનું બહુ જ સરસ શેરિંગ કર્યું. જેવી રીતના આપણા વચ્ચે વિનિતા મેડમે કીધું કે એમને ફેમિલીની અંદર કઈ રિક્વાયરમેન્ટ નથી, કઈ બિઝનેસની જરૂર નથી, તો પણ સેલ્ફ આઈડેન્ટિટી માટે એ બિઝનેસ કરે છે. હવે આપણા વચ્ચે બીજા એક લેડીઝ છે,
જેમના માટે હું જણાવીશ, તો એકચ્યુઅલી એમનું મને બહુ ગમે છે, એ છે અસ્મિતા પટેલ. બીકોઝ મોસ્ટ ઓફ લેડીઝ લોકોને એક પ્રોબ્લેમ આવે છે ફેમિલી સપોર્ટ, અને ફેમિલી સપોર્ટની અંદર મેઇન પ્રોબ્લેમ આવે છે, અગર જો જોઈન્ટ ફેમિલીની અંદર જો રહેતા હોવ તો મેઇન પ્રોબ્લેમ આવે છે સાસુનો સપોર્ટ. તો આપણા વચ્ચે અસ્મિતા પટેલ કરીને એક મેડમ છે, જેમને ફેમિલીનો સપોર્ટ એટલો સ્ટ્રોંગલી મળ્યો છે, એમના સાસુનો સપોર્ટ એટલો સ્ટ્રોંગલી મળ્યો છે, અને એ સપોર્ટના કારણે જસ્ટ 10th પાસ કરીને પણ આજે અસ્મિતા મેડમ સારા એવા લેવલ પર છે અને સારી એવી ઇન્કમ લઈ રહ્યા છે. તો આજે આપણે એમના થકી જ સાંભળીએ. અસ્મિતા પટેલ, વેલકમ યુ ઓન વર્ચ્યુઅલ સ્ટેજ. અસ્મિતા મેમ, થેન્ક યુ. અવાજ આવે છે ક્લિયર? Yes, yes. જય શ્રી કૃષ્ણ બધી લેડીઝોને, આજની બધી અસ્મિતાઓને, અને આજે આપણો જે નેટસપ ને સક્સેસ ને આજે 20 વર્ષ કમ્પ્લીટ પૂરા થયા છે, તો એ બદલ ખૂબ ખૂબ આભાર અને બધાનું સ્વાગત છે આ સેમિનારમાં, જે ઓનલી ફોર આજે લેડીઝો માટે સ્પેશિયલી રાખવામાં આવેલો છે. ને મારી વાત કરું તો આજથી 3.5 વર્ષ પહેલા મેં રજીસ્ટ્રેશન મતલબ જોઈનિંગ કરેલું છે નેટસપનું. પણ પ્રોડક્ટ યુઝ કરવા માટે જ આવેલી હતી. મેરેજ પહેલા જે મારી લાઈફ હતી, મતલબ 4 દિવાલની વચ્ચે રહેવાનું, કારણ કે ફેમિલી એ ટાઈપનું હતું એટલા માટે, કારણ કે લેડીઝને અત્યારે કહે છે ને, લેડીઝ ખાલી 4 દિવાલની વચ્ચે રહી શકે છે, પણ લેડીઝને પોતાના સપના જોવાનો, સપના પૂરા કરવાનો અધિકાર હોય છે, જે અધિકાર આજે મારા સાસુના માધ્યમથી મારે પૂરો થયો છે. પૂરો સપોર્ટ મને મારા સાસુનો છે. સપોર્ટ મળવાનું મેઇન કારણ કે સાસુને બહુ પ્રોબ્લેમ હતી, એના માટે મેં પેલા પ્રોડક્ટ યુઝ કરી હતી. રિઝલ્ટ સારું આવ્યું પછી એને એવું થયું કે મને સારું થયું છે, તો મારા જેવા બહુ બધા આજે પીડિત છે. તો સાસુએ મને કીધું કે તું ખાલી ધીરે ધીરે કામ ચાલુ કર, હું તને સપોર્ટ કરીશ. હસબન્ડનો સપોર્ટ તો નહોતો જ, સાસુનો જ મને પહેલેથી પૂરો સપોર્ટ છે. અને આજે પણ અમે સાસુ તરીકે નહીં, માં દીકરી તરીકે રહીએ છીએ, એક દીકરી તરીકે એ મને રાખે છે. પૂરેપૂરો સપોર્ટ મને મારા સાસુનો છે. ને એકવાર હું મારા સાસુ માટે તાળી મુકાડવાનું કહીશ, કે એકવાર મારા સાસુ માટે જોરદાર તાળી, કે આજે એના માધ્યમથી હું આજે અહીંયા છું. એમ મારી બેબી 1.5 વર્ષની હતી ત્યારથી સંભાળે છે, 1.5 વર્ષની, આજે 4.5 વર્ષની થઈ છે. ને મારા સાસુ કમ્પ્લીટ એનું બધું કામ કરે છે, કારણ કે જો ફેમિલી સપોર્ટ હશે તો જ આપણે બધું કામ કરી શકશું. જ્યાં સુધી ફેમિલી સપોર્ટ નહીં હોય ત્યાં સુધી આપણે આગળ નહીં આવી શકીએ. એમાં જોઈન્ટ ફેમિલીમાં રહેવું એટલે બહુ તકલીફ થાય છે લેડીઝોને તો ખાસ, કારણ કે ઘરનું બધું કામ કરવાનું હોય છે, બધું સંભાળવાનું, સંભાળતા સંભાળતા આપણે સાથે કામ કરવું એટલે બહુ ટફ છે. પણ જો એમાં આપણને એક વ્યક્તિનો સપોર્ટ મળી જાય, મેન આપણા જે હોય છે સાસુ, અને જો એનો સપોર્ટ મળી જાય તો મેળો પાર. આજે હું એટલે જ આ સ્ટેજ ઉપર છું, આજે આ લેવલ ઉપર એના થકી જ હું છું. હું તો હજી મારા સાસુને એમ કહું છું કે મમ્મી હું તમારા માટે, તમે છો એટલા માટે હું છું. બાકી આ બિઝનેસ, કારણ કે પિયરમાં અમારે કોઈ રૂલ્સ હતો જ નહીં કોઈ બિઝનેસ કરવાનો, 10 ભણાવ્યા 10 પછી આગળ ભણવાનો કોઈ રૂલ્સ અમારો હતો જ નહીં, એટલે બહુ સ્ટ્રિકલી હતું અમારું. પણ અત્યારે જેટલું સ્ટ્રિકલી હતું ને એટલું જ અહીંયા ફ્રી માઇન્ડ થી સાસુ મળ્યું છે અમને. અને આજે વાત કરું તો મારી ટોટલ ઇન્કમ 7 લાખ પ્લસ થઈ ગઈ છે. વિદેશ જવાનું મેં ક્યારે સપનું નહોતું જોયું, કારણ કે અમારા ઘરમાં મારા જેઠ જેઠાણી જયારે વાત કરતા હોય પાસપોર્ટ કઢાવવાની, તો હું મારા હસબન્ડ ને કહેતી, આપણે નથી કઢાવતો, કે આપણે ક્યાં ક્યાં જવાનું, કઈ વાંધો નહીં. પણ એને નેટસપ એ સમય મારી પાસે એવું, અને પહેલી ટૂર મેં અચીવ કરી, એ પણ કપલ મેરેજ પછી, કે ફરવા નહોતા ગયા, એના બદલે નેટસપ ના માધ્યમથી હસબન્ડ ને લઈને માલદીવ કપલ ટૂર કરી એ નેટસપ ના માધ્યમથી. તો બહુ જ ખુશ છું કે આજે મને નેટસપ જેવું એક પ્લેટફોર્મ મળ્યું છે. આજે મારા ફેમિલી કુટુંબમાં બધા મને ઓળખે છે, તો કઈ રીતે એક બિઝનેસ વુમન તરીકે ઓળખે છે. જયારે મળે ત્યારે એમ કે હા અસ્મિતાને તો ટાઈમ ન હોય ને, હવે તે બિઝનેસ વુમન થઈ. હું તો હા થઈ ગઈ છું, કારણ કે આપણે લાઈફનું જોવું પડે ને, આપણા સપના પૂરા કરવા, કારણ કે એ લોકો તો કે આપણા સપના પૂરા કરવા આવવાના નથી. ત્યારે ઘણી લેડીઝોને આપણે કહીએ તો એમ કે ટાઈમ નથી. ને જ્યારે હું ઘરેથી વર્ક માટે ફિલ્ડ ઉપર નીકળું ને, ત્યારે નીચે બેઠી હોય છે ફિલ્ડ ઉપરથી, સાંજે 5:30-6 વાગે આવું તો ક્યાં જ બેઠા હોય, ને કે મારી પાસે ટાઈમ નથી. તો એ જ એવી રીતે સ્ટાર્ટિંગ બેઝ ઉપર મેં એવી રીતે જ કરેલું, જે બપોરે સુવાનો ટાઈમ હતો ને 2 થી લઈને 4, તો એમાં સુવાના ટાઈમમાં મેં ફિલ્ડ વર્ક ચાલુ કર્યું. એવી રીતે ધીરે 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 આજે હું દિવસનું 5 થી 7 કલાક નેટસપને આપું છું. ને જબરજસ્ત આજે મારો ગ્રોથ છે. તો અહીંયા જેટલી બી લેડીઝ છે એને હું એક જ સંદેશ આપીશ કે નિર્ણય તમારે ખુદને લેવાનો છે, તમારે ખુદને પગભર થવાનું છે. તમે પગભર થશો એટલે ઓટોમેટિક તમને ફેમિલી સપોર્ટ ધીરે ધીરે મળવાનો જ છે, 100% મળશે. કારણ કે મને એ રીતે જ છે, અને આજે મને પૂરેપૂરું ફેમિલીનો સપોર્ટ છે. સાસુએથી શરૂ કર્યું તો આજે બધાનો સપોર્ટ છે, આજે હું આ લેવલ ઉપર છું. ઓકે, થેન્ક યુ.
ફરીથી ઇન્વાઇટ કરીશ મહેમાનની બેનને. કમ ઓન ધ સ્ટેજ. થેન્ક યુ અસ્મિતા મેડમ. જોયું મહિલાઓ કે લેડીઝ જ્યારે પોતાના ઉપર કામ કરવા માટે આવે ને તો જ્યાં ફેમિલીમાં સપોર્ટ ના મળતો હોય ને ત્યાં પણ સપોર્ટ મળતો થઈ જાય છે. જ્યાં સમાજની અંદર આપણું એક અલગ જ પહેચાન આપણે ઉભરીને આવીએ છીએ તો લેડીઝે પણ પોતાના પગ પર થવું બહુ જરૂરી છે. આપણા વચ્ચે એવા જ એક લેડીઝ છે રિયા પોલ, જેમનું એજ્યુકેશન છે બીએ મિકેનિકલ ઇન્જિનિયર. અવાજ ઇકો થાય છે, રિપીટ મને મારો અવાજ આવે છે. ડબલ કઈ છે તારામાં? ડબલ લોગિન છે. ઓકે, આપણા વચ્ચે રિયા કોલ કરીને છે કે હું બીએ મિકેનિકલ ઇન્જિનિયર કર્યું છે. એજ્યુકેશન પણ એમનો હાઈ લેવલ નું કર્યું છે અને આ એજ્યુકેશન ફિલ્ડ એમની ટોટલ ચેન્જ છે. એની સાથે આપણા નેટસફ ની અંદર એ લેડીઝ કામ કરે છે ટોટલ ડિફરન્ટ ફિલ્ડ ની અંદર. એમની જે ફિલ્ડ છે બી મિકેનિકલ ઇન્જિનિયર નું અને નેટસફ ની અંદર એ કામ કરે છે એગ્રીકલ્ચર ફિલ્ડ ની અંદર. તો આપણે જાણીએ કે રિયા પોલ મેડમે કેવી રીતના એજ્યુકેશન થી ટોટલ વિપરીત ફિલ્ડ ની અંદર કામ સ્ટાર્ટ કર્યું, તો એમને શું પ્રોબ્લેમ આવ્યા છે ફિલ્ડ ની અંદર અને એ પ્રોબ્લેમ ની સાથે સાથે કેવી રીતના એમણે પોતાનું કરિયર નેટસફ ની અંદર સેટ કર્યું છે, તો જાણીએ આપણે રિયા પોલ ના મોડેથી. વેલકમ રિયા પોલ મેમ ઓન વર્ચ્યુઅલ સ્ટેજ. થેન્ક યુ વેરી મચ હેમાંગીબેન, અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ જેટલા પણ આજે મહિલાઓ આજના દિવસે જોડાયા છે. અને એક તો ફર્સ્ટ ક્લેપ આપણા બધાના જ માટે કે આપણે લોકો આજે એવા દિવસે મળ્યા છે જ્યારે નેટસફ ને પણ એના પોતાના 20 વર્ષ થયા છે ને એ પોતે બી હવે એમ કહીએ કે યુવાનીમાં આવી ગયું છે. એટલે કે એટલું જબરજસ્ત એનું પરફોર્મન્સ અને એનું સ્ટેપ જે કહીએ ને કે આપણે યુવાની થી જે આપણો ગ્રોથ શરૂ થવો જોઈએ એવા મુકામ પર આવીને આપણે મળીએ છીએ. અને કદાચ એ જ મુકામ ના લીધે આપણે બધા આજે સક્સેસ પણ છીએ, જેટલા પણ નેટસફ માં લોકો છે બધા, અને સ્પેશિયલી લેડીઝ લોકો, અસ્મિતાઓ, જેટલી પણ અસ્મિતાઓ છે એ બધાને જ બહુ જ બહુ જ અભિનંદન. જેવી રીતે હેમાંગીબેને કીધું કે આજે આપણે બધા લેડીઝ એટલા માટે ભેગા થયા છીએ કે એક આગળનું વિઝન, જે બધાને એક સપનું તો હોય છે કે એક સપનું તો છે કે આમ કરવું છે, એમ કરવું છે, તેમ કરવું છે, પણ કોઈની પાસે એનો રસ્તો નથી. તો એ રસ્તો ક્યાંથી મળવો એ કદાચ તમને આ મીટિંગના અંતમાં કદાચ તમને રસ્તો દેખાઈ જાય કે હા મારે પણ આ કરવું છે કે કરવું જોઈએ એના માટે. તો એ જ મારું પણ એ જ રીઝન હતું કે હું ઘણા બધા બિઝનેસ કર્યા હતા, જેમ કીધું કે મારું એજ્યુકેશન પણ બહુ હાઈ છે, બી મિકેનિકલ ભણ્યું છે મેં, પણ મને નાનપણથી જ માર્કેટિંગનો એટલો શોખ હતો કે મને 23 યર્સ એક્સપિરિયન્સ થયો માર્કેટિંગમાં. મેં ઘણા બધા માર્કેટિંગ પણ જોબ કર્યા છે, જોબ પણ કર્યા છે અને બિઝનેસ પણ કર્યા છે, પણ મારું જે એમ કહેવાય કે મારો જે અંત હતો, મારે જ્યાં આગળ બધું જ બંધ કરી દેવું હતું કે મારે હવે કશું જ નથી કરવું, ત્યારે મને નેટસફ મળ્યું 20 વર્ષ પછી. અને મેં નેટસફમાં આવવાનું મારું એક જ રીઝન હતું કે નોમિની ફેસિલિટી, જે મેં અત્યાર સુધી જે કામ કર્યું હતું કે જ્યાં જ્યાં મેં કામ કર્યું હતું ત્યાં મને આ વસ્તુ નહોતું દેખાયું કે નોમિની ફેસિલિટી જેવી પણ કઈ વસ્તુ હોય છે. ખાલી એટલું જ ખબર હતું કે ગવર્મેન્ટ સર્વન્ટ જે લોકો હોય એ લોકોને પેન્શન મળે અને નોમિની ફેસિલિટી એ લોકોને મળે, એટલું મારા દિમાગમાં હતું અને એટલું જ મને ખબર હતું. પણ નેટસફમાં આવ્યા પછી ખબર પડી કે નોમિની ફેસિલિટી જેવી પણ વસ્તુ હોય છે, કે આજે આપણે નહીં હોઈએ તો યહી બિઝનેસ કરેગા હમારા નેક્સ્ટ જનરેશન, મતલબ જે અમારા સુજીસરનો વિઝન હતું, વિચાર હતો, એ જ મારે પણ એવું જ કંઈક સોચતી હતી અને એ અંત મારો નેટસફમાં આવીને પૂરો થયો. અને એ અંત પૂરો થયો એના સાથે સાથે મેં નેટસફમાંથી ઘણું બધું અચીવ કર્યું જે મને બીજી બધી જગ્યાએથી નહોતું મળ્યું. ફાઇનાન્શિયલી તો સ્ટ્રોંગ છીએ જ, એવું નથી કે નથી. જે યરમાં મારા હસબન્ડ મને ક્રુઝમાં ટ્રીપ લઈ જવાના હતા એ જ યરમાં મેં મારા હસબન્ડને વિથ ફેમિલી ક્રુઝમાં લઈ ગઈ માલદીવ્સમાં, અને ક્રુઝમાં પગ મૂકીને મારા છોકરાઓને એટલે મારા કિડ્સને મારા હસબન્ડ એમ કીધું કે હવે મમ્મીને થેન્ક યુ બોલો કે મમ્મી આપણને ટ્રીપ અપાવી.
અને એ પણ આટલી લક્ઝરિયસ ટ્રીપ જે કદાચ હું મારા હસબન્ડ જોડે ગઈ હોત તો બી મેં ન કરી હોત એટલી લક્ઝરિયસ. કારણ કે જયારે આપણે પોતાના પૈસા ખર્ચા કરીએ ને ત્યારે આપણે બધી જગ્યાએ બચત 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 વિચારતા હોઈએ, પણ જયારે કંપની આવી ટૂર આપે ને ત્યારે આપણે મતલબ એમ કહીએ ને કે બિયોન્ડ ધ અર્થ એવી રીતનું આપણને ફિલિંગ આવે. એટલું સરસ ટ્રીપ. અને બીજું કે નોમિની ફેસિલિટી, એટલા માટે જ મેં કંપનીમાં આવી અને ફર્સ્ટ ઇયરમાં જ કદાચ ફર્સ્ટ ઇયર કમ્પ્લીટ કર્યું જોઈન થઈને, અને હું અને હેમાંગીબેન બંને એક સાથે એમસીએમ માં એન્ટર થયા, ફિમેલ એમસીએમ ત્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું. અને એક અચીવમેન્ટ પણ મળ્યું, એક પ્રાઉડ થયું કે આજે જ્યાં જ્યાં પણ ઘરમાં પણ જુઓ કે બહાર પણ જુઓ, કંઈ પણ કામ કર્યું હતું કે બિઝનેસ કર્યો હતો, ત્યાં જે આપણને માન સન્માન નહોતું મળ્યું એ નેટસોફમાં આવીને મળ્યું. કારણ કે એક વિઝન સાથે કામ કર્યું હતું કે મારે નોમિની ફેસિલિટી અચીવ કરવાની છે અને મારે નોમિની ફેસિલિટી માટે જ હું કામ કરું છું. બધા જ પૈસા માટે કામ કરતા હોય છે, પણ નેટસોફમાં આવ્યા પછી મને એવું લાગે છે કે મોસ્ટલી અસ્મિતા કદાચ શરૂઆતમાં એ લોકો પૈસા માટે જોબ કરતા મતલબ કામ કરતા હતા નેટસોફમાં, પણ જેમ જેટલું સન્માન માન સન્માન બધું નેટસોફ આપે છે તો ઓબ્વિયસલી વિઝન ચેન્જ થઈ જાય છે કે હવે પૈસા માટે નહીં, આપણે બીજાને કેવી રીતે ઇન્કમ અપાવી શકીએ એના ઉપર કામ કરતા હોય છે. તો મારું બધાને એક જ સજેશન જ કહીશ હું, કોઈને ફોર્સ નથી કે કોઈને કંઈ એ નથી, પણ સજેશન એવું જ રહેશે કે અત્યાર સુધી આપણે કોઈની માં, કોઈની બેન, કોઈની પુત્રી, કોઈની પત્ની એ રીતે જ ઓળખાટ કરતા આવ્યા છે કે નાના હતા તો પપ્પા પાસે માંગતા હતા, મોટા થયા થોડા તો ભાઈ પાસે માંગવા લાગ્યા, મેરેજ થયા તો પતિ પાસે માંગવા લાગ્યા, કદાચ વધારે ઉંમર થઈ જશે ઘરડા થઈશું તો છોકરાઓના ઉપર ડિપેન્ડ રહેવું પડશે. તો એટલીસ્ટ તમે એટલું ઇન્ડિપેન્ડન્ટ બનો કે તમારે કોઈની સામે ક્યારે પણ આમ ન કરવું પડે, હંમેશા આમ રહેવું જોઈએ. તો બસ એ જ મારું બધાને અત્યારે સજેશન છે કે એટલીસ્ટ તમે તમારા પોતાના ઉપર એટલા નિર્ભર બનો, આત્મનિર્ભર બનો કે તમને કોઈની એમ કહેવાય ને કે તમે કોઈના સપોર્ટર બની શકો, તમને કોઈના સપોર્ટની જરૂર ન પડે. થેન્ક યુ વેરી મચ અને થેન્ક યુ ટુ ઓલ. ઓવર ટુ હેમાંગી. થેન્ક યુ રિયા મેડમ. જોયું લેડીઝ લોકો કે જેવી રીતના રિયા મેડમે કીધું કે નેટસફની અંદર અસ્મિતાને જે પ્રાયોરિટી આપે છે, જે ફેસિલિટી આપે છે એ બીજી કોઈ કસે ફિલ્ડમાં નથી મળતી. જેવી રીતના રિયા મેડમે કીધું કે એમણે કીધું કે 23 વર્ષથી માર્કેટિંગ કરે છે, એટલે ઓલમોસ્ટ નાનપણથી જ એ લેડી માર્કેટિંગ કરે છે. તો જે માર્કેટિંગ ફિલ્ડની અંદર લેડીઝ છે એમને પોતાની તલાશ નેટસર્ફ પર આવીને અટકી છે. તો હું એ જ કહેવા માંગીશ કે નેટસર્ફ એક એવા પ્લેટફોર્મ છે કે જેની ઉપર અસ્મિતા આરામથી પોતાનું કરિયર સેટ કરી શકે છે. હવે આપણા વચ્ચે એક એવા બીજા લેડીઝ છે, નિર્મોહી પટેલ મેડમ, જે વેલ એજ્યુકેટેડ પણ છે, બટ એમને એક પ્રોબ્લેમ હતી કે એમને જોબમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં હતો અને એ પહેલેથી જ કંઈ બિઝનેસ કરવા માંગતા હતા. તો એમણે બિઝનેસના વેથી નેટસર્ફને એમણે એઝ અ કરિયર ચૂઝ કર્યું છે અને એમણે બહુ જ ઓછા સમયની અંદર, એટલે તમને કહું તો ફક્ત 1 વર્ષ અને 2 મહિનામાં જ 7.5 લાખની ઇન્કમ લીધી છે. અને જે એમની લીડર ક્વોલિટી છે એ નેટસર્ફની અંદર એક ઓળખાણ થઈને આવી છે. તો આજે આપણે નિર્મોહી પટેલ મેડમના સ્વરમોહે આપણે જાણીએ એમની જર્ની નેટસફ ની અંદર. વેલકમ નિર્મોહી મેમ ઓન વર્ચ્યુઅલ સ્ટેજ. થેન્ક યુ હેમાંગી મેમ. યસ, ગુડ આફ્ટરનૂન ઓલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ નિર્મોહી પટેલ છે અને હું કિમથી બિલોંગ કરું છું. યસ, જેમ હેમાંગી મેમે કહ્યું છે તમને કે મને જોબમાં ઇન્ટરેસ્ટ નથી, અને કહેવાય છે લેડીઝોના 3 જન્મ હોય છે, એક તો જયારે એનો પોતાનો બોર્ન થાય છે ત્યારે, બીજો કે જયારે એના મેરેજ થાય છે ત્યારે, અને થર્ડ કે એ જયારે મા બને છે ત્યારે. એ 3 જન્મ છે આપણા, અને આપણને બધાને જ ખબર છે કે એ 3 લાઈફની અંદર આપણે પોતે કેટલા સ્ટ્રગલ કરીએ છીએ, રાઈટ? તો સેમ એઝ મારા પણ જ્યારે બી આપણો બોર્ન થાય છે તો આપણે પેરેન્ટ્સની છત્રછાયામાં રહેતા હોઈએ છીએ, ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી આવતા. દેન મેરેજ થાય છે ત્યારે, અત્યારે આપણે અસ્મિતા મેમને સાંભળ્યા એમ કે ઘણી બધી ફેમિલી એવી હોય છે કે તમને પોતાને સપોર્ટ કરે છે, રાઈટ? સેમ એઝ મારી પણ ફેમિલી એવી હતી કે મને સપોર્ટ કરતા હતા. દેન હું કોર્પોરેટ ફિલ્ડમાં જોબ કરતી હતી અને એના એક્સપિરિયન્સ ઓકે હતા,
બટ ત્યાર પછી એ જે લાઈફ હતી મારી ત્યાર પછી મને બેબી ઇશ્યુ થયો અને કહેવાય છે બધી વખતે આપણે કોમ્પ્રોમાઇઝ કરી શકીએ પણ જ્યારે તમે એક માં બનો છો ને ત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમારા બાળક હોય છે યસ તો ત્યારે હું જ્યારે મારી બેબીનો બોર્ન થયો છે ત્યારે મેં જોબ છોડી દીધી હતી અને યસ હું કહી શકું કે મેં 10 વર્ષ એઝ અ હાઉસવાઈફ કામ કર્યું છે ઘરમાં રહીને જ હું કામ કરતી હતી અને ઘરમાં હાઉસવાઈફ એટલે શું કહેવામાં આવે કે ચાર દિવાલની વચ્ચે આપણે આપણી અસ્તિત્વ ખોઈ દઈએ છે યસ આપણી અંદર ગમે એટલું ટેલેન્ટ હોય છે પણ ઘણા બધા રિસ્ટ્રિક્શન આવી જાય છે ઘણી બધી બાઉન્ડ્રી આવી જાય છે તો આપણે પોતાને એ સાચાની અંદર ઢાળી દઈએ છીએ બરાબર ને યસ અહીંયા તમને જે ત્રણ લેડી આગળ પોતાની જર્ની જણાવી છે એવી જ રીતે હું તમને મારી પોતાની જર્ની જણાવું જેમ હું હાઉસવાઈફ હતી ડે બાય ડે હું આવી જ રીતે મારા દિવસો પસાર થતા હતા બટ એક દિવસની વાત છે હું સ્ટિચિંગ શીખતી હતી બટ મારા જે મેડમ હતા એમના બ્રધર જે અત્યારે મારા અપલાઈન છે ભાવિકભાઈ ટેલર તો એ એક દિવસ અચાનકથી મને એનું સર્ટિફિકેટ આપવા માટે આવ્યા હતા અને મને પોતાને નહીં ખબર હતી કે હું નેટસપનો બિઝનેસ શીખીશ અને એમને પોતાને પણ નહીં ખબર હતી કે હું આમને નેટસપનો બિઝનેસ આપીશ ઇટ અ કોઇન્સિડન્સ જેને કહી શકીએ ને કે અચાનકથી મને નેટસપનો બિઝનેસ મળ્યો છે અને જે રીતે રિયા મેમે કહ્યું તેમ નેટસપ પાસે ઘણા બધા યુનિક પોઈન્ટ છે ઘણા બધા યુનિક પોઈન્ટ છે કે જેની અંદર તમે કામ કરવા માટે પોતે પ્રેરિત થઈ શકો બટ મને નેટસપનો એક યુનિક પોઈન્ટ જે વધારે ગમે છે એ છે નોમિની ફેસિલિટી યસ કહી શકીએ ને આપણે બધી લેડીઝો ધીસ ઇઝ અ રિયાલિટી આ ફેક્ટ વસ્તુ છે કે જ્યારે કોઈ જેન્ટ્સની ડેટ થાય છે ને ત્યારે શું કહે છે પપ્પાએ મને આ મિલકત આપી પપ્પાએ મને ખેતર આપ્યું પપ્પાએ મને જમીન આપી પપ્પાએ મને બેંક બેલેન્સ આપ્યું પણ જ્યારે એક લેડીની એક સ્ત્રીની ડેટ થાય છે ને ત્યારે શું કહેવાય છે કશું નથી તમારું કોઈ અસ્તિત્વ હોય છે નથી હોતું નેવર કશું નથી હોતું ત્યારે મને નેટસપની જે નોમિની ફેસિલિટી છે ને એ સૌથી વધારે ગમેલી કે કાલે ઉઠીને આ તો એક રિયાલિટી છે કાલે ઉઠીને હું નહીં હોઈશ ને ત્યારે મારી બે ડોટર નેટસપનો બિઝનેસ કરે છે અને મને પોતાને અત્યારે કેતા પ્રાઉડ ફીલ થાય છે કે જ્યારે મારી છોકરીઓ મને પૂછે છે કે મમ્મા હું ડોક્ટર બનીશ આઈપીએસ ઓફિસર બનીશ કે પછી હું નેટસપ કરીશ મને અંદરથી ફીલ થાય છે કે મારી છોકરીઓ નેટસપ કરવા માટે રેડી થાય છે જસ્ટ નેટસપ એક આવો બિઝનેસ છે કે જેની અંદર તમને ઘણું બધું મળે છે અને કહી શકીએ જ્યારે મારી લાઈફની જર્નીની શરૂઆત કરી નેટસપમાં તો મારો પહેલો ચેક હતો 1700 રૂપિયાનો યસ 1700 રૂપિયાના ચેકથી મેં શરૂઆત કરેલી અને ત્યાર પછી ઘણા બધા મેં અચીવમેન્ટ કર્યા અને એની અંદર મને મારા સિનિયરનો 100% સપોર્ટ મળ્યો કેમ કે નેટસપમાં જ્યારે હું એન્ટર થઈ ત્યારે હું 0 હતી મને કશું નોલેજ નહીં હતું પણ આજે કહી શકીએ ને કે કોઈકની આંગળી પકડીને તમે ચાલો છો ને તો ધીરે ધીરે તમે બધું શીખી જાઓ છો યસ તો મેં મારા સિનિયરની આંગળી પકડી અને અત્યાર સુધી હું ચાલું છું અને એમની ગાઈડલાઈનના હિસાબે આજે હું તો ચાલું છું પણ મારી નીચે એટલી બધી લેડીઝો છે કે જે લોકો પણ આટલી સારી ઇન્કમ કરી શકે વિથ જોબ વિથ ફેમિલી અહીંયા તમે જેટલા લોકોને સાંભળ્યા છે ને એ બધા પણ એવા છે કે પોતે બધી લેડીઓ પોતાનું ઘર સાચવે છે ફેમિલી સાચવે છે પોતાના છોકરાઓને સાચવે છે યસ એ બધું સાચવતા મેં આજે હું મારી પોતાની ઇન્કમ કહી શકું 1 વર્ષ અને 2 મહિનાની 7,70,000 રૂપિયા ઇન્કમ છે યુ કાન્ટ બિલીવ અને મને પોતાને નહીં એટલું બિલીવ હતું કે હું આટલી ઇન્કમ કરી શકીશ આટલા શોર્ટ ટાઈમમાં યસ તમે જ્યારે નેટસપમાંથી ઇન્કમ કરો છો ને તો તમને પોતાને બી તમારું અસ્તિત્વ ખબર પડે છે નહીં આઈ કેન ડુ ધીસ જ્યારે તમે પોતે કંઈક કામ કરો છો તમે પોતે કંઈક અચીવમેન્ટ કરો છો તમને પોતાને અંદરથી પણ ફીલ થશે અને યસ હું કહી શકું ઘણા બધા લાઈફની અંદર ચડાવ ઉતારા આવે છે ઘણા બધા બિઝનેસની અંદર ચડાવ ઉતારા આવે છે તો એના માટે હું તમને મારી જે જર્ની છે ને એક શાયરીની અંદર કહીશ આજ બાદલોને ફિર સાજિશ કી આજ બાદલોને ફિર સાજિશ કી જહાં મેરા ઘર થા વહાં બારિશ કી અગર ફલક કો જીદ હે બિજલિયા ગિરાને કી અગર ફલક કો જીદ હે બિજલિયા ગિરાને કી તો હમે ભી જીદ હૈ વહીં પર આસિયાના બનાને કી યસ તો અહીંયા જેટલી લેડીઝો બેઠી છે ને બસ મારે તમને એક જ વસ્તુ કહેવું છે તમારી અંદર પણ એ ટેલેન્ટ છે તમારી અંદર પણ એ જુનૂન છે કહી શકીએ એક સ્ત્રી એટલે પુરુષના તૂટેલા શર્ટના બટનથી લઈને એના તૂટેલા આત્મવિશ્વાસને જો કોઈ જોડવાનું કામ કરે તો એ સ્ત્રી છે યસ આપણે આટલું બધું કરી શકતા હોય તો શું તમે તમારી પોતાની ઓળખાણ નહીં બનાવી શકો તમે તમારું પોતાનું અસ્તિત્વ નહીં ક્રિએટ કરી શકો તમે તમારા છોકરાઓને તમારું જ એક્ઝામ્પલ આપો કોઈ બીજાના એક્ઝામ્પલની જરૂર નથી તમે જ્યારે તમારું જ એક્ઝામ્પલ બનીને ઉભા રહેવું એમના સામે કોઈ બીજાના માટે આપણે કેવું જ નહીં પડશે કે તું આને ફોલો કર આને જો આને જો નહીં નેવર તો આ છે નેટસપ અને એની સાથે સાથે મેં 3 ફોરેન ટ્રીપ અચીવ કરી છે મલેશિયા છે સિંગાપુર છે અને અત્યારનું જે લેટેસ્ટ છે એ દુબઈ હું તમને વાત કરું નેટસપ માટે કે મને એના પર પોતે ખૂબ પ્રાઉડ ફીલ થાય છે કે નેટસપ એક એવી કંપની છે કે હું મલેશિયા અને સિંગાપુર તો નથી જઈ શકી ફોરેન ટ્રીપમાં બટ નેટસપ એક એવી કંપની છે
કે જેનો એથિક ની વાત કરીએ કે અમે લોકો ઘરે હતા, ફોરેન ટ્રીપ તો અમને નથી મળી, જઈ નથી શક્યા ડ્યુ ટુ કોરોના, પણ એ પૈસા અમારા અકાઉન્ટમાં આવ્યા છે. તમે વિચાર કરો, જયારે લોકોના સેલરી નથી આવ્યા, જયારે લોકોના સેલરી નથી આવ્યા તો નેટસફે અમારા અકાઉન્ટમાં એ ફોરેન ટ્રીપના પૈસા આપ્યા છે. તમે વિચાર કરો કેટલા બધા ડ્રીમ્સ કમ્પ્લીટ થાય છે તમારા. ફોરેન ટ્રીપ તો આપણા બધાની, હર કોઈ લેડીઝ ને શોપિંગ છે, ફરવું છે, એ બધાના શોખ છે ને. બસ તો એ જ વસ્તુ તમે પણ કરી શકો. લેડીઝો, મારે તમને એક જ વસ્તુ કેવું છે, બીતા હુઆ કલ તુમ્હારે દિમાગ મેં હૈ, જે બીતા હુઆ કલ તુમ્હારે દિમાગ મેં હૈ પર આને વાલા કલ તુમ્હારે હાથ મેં હૈ. જસ તમે પણ આ નેટસફ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમે તમારા પોતાના ડ્રીમ કમ્પ્લીટ કરી શકો છો, જ્યાંથી તમે તમારા સપના પૂરા કરી શકો, તમે તમારા ફેમિલીને સપોર્ટ કરી શકો, જ્યાંથી તમે તમારા બાળકનું ફ્યુચર ક્રિએટ કરી શકો છો. આ છે નેટસફ. અને નેટસફ માટે હું એક જ વસ્તુ કહીશ, નેટસફ જેસા કોઈ નહીં, નેટસફ જેસા કોઈ નહીં, ન પ્રોડક્ટ મેં, ન પ્લાન મેં, ઓર ના હી ટેકનોલોજી મેં, નેટસફ કે સાથ સબકા વિકાસ. તો બસ તમને બધી લેડીઝોને એક જ વસ્તુ કેવું છે, નેટસફમાં તમે આવો અને તમે તમારું પોતાનું એક આઈડેન્ટિટી ઉભો કરો. યસ, અને એ આપણો પણ હક છે. યસ, થેન્ક યુ. ઓવર ટુ યુ મેમ. થેન્ક યુ નિર્મોહી મેમ, તમે બહુ જ સરસ માહિતી આપી અને પોતાની જર્ની પણ શેર કરી કે તમે કેવી રીતના કયા ફિલ્ડમાંથી કયા ફિલ્ડની અંદર આવી ગયા છે. અને બેસ્ટ વસ્તુ કે નોમિની ફેસિલિટી, તો નોમિની ફેસિલિટી એક એવી વસ્તુ છે જે બધાના માટે માઇન્ડ કરે છે, મારા પોતાના માટે પણ એ માઇન્ડ કરે છે. જેવી રીતના નિર્મોહી મેડમે કીધું કે પુરુષ વારસાગતની અંદર ઘર કે પ્રોપર્ટી કે ખેતી કે વોટએવર આપે છે, પણ મહિલાઓને આ ચાન્સ મળવાનો ભાગ્યમાં જ હોતો નથી. 100માંથી કદાચ 1% હોય તો પણ ના બરાબર હોય છે. તો નેટસર્ફે આપણને આ ફેસિલિટી આપી છે કે એક મહિલા થઈને પણ આપણે આપણી નોમિની આપણે આપીને જઈ શકીએ. તો એકવાર પાછી તાળી આપણે નિર્મોહી મેડમના માટે. હવે આપણા વચ્ચે એક બીનાબેન બલ્લાર કરીને એક મેડમ છે, જેવી રીતના તમે હમણાં જોયું કે રિયા પોલ મેડમ છે, બી મેકેનિકલ એન્જિનિયર છે, નિર્મોહી મેડમ છે, જોબ કરીને કોર્પોરેટ લેવલની અંદર કામ કરી ચૂક્યા છે. તો આપણા આપણને એક જસ્ટ વિચાર આવે છે કે શું આ ફિલ્ડની અંદર એવું છે કે એજ્યુકેટેડ લોકો જ વર્ક કરી શકે છે? એક્ચ્યુઅલમાં નથી. નેટસર્ફ આ વસ્તુને માનતું જ નથી. નેટસર્ફ જે છે એ એજ્યુકેશનને માનતું નથી. આપણી જે આપણા વચ્ચે એક બીનાબેન બલ્લાર કરીને છે, જેમનું એજ્યુકેશન જસ્ટ 8 પાસ છે, એટલે એજ્યુકેશન વગર, વિધાઉટ ફેમિલી સપોર્ટ. આ લેડીઝ એવા છે કે જેમનું એજ્યુકેશન પણ નથી, ફેમિલી સપોર્ટ પણ પ્રોપર નથી, તો પણ એમણે નેટસર્ફની અંદર નેટસર્ફની સિસ્ટમને ફોલો કરીને એમણે જસ્ટ એક પેમ્પલેટના મારફતે નેટસર્ફ તો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. તો આપણે બીનાબેનના સ્વ મોડે આપણે સાંભળીએ કે એમની જર્ની કેવી રહી છે અને એમણે નેટસર્ફની અંદર પોતાનું કરિયર કેવી રીતના સેટ કર્યું છે. વેલકમ બીનાબેન ઓન વર્ચ્યુઅલ સ્ટેજ. થેન્ક યુ હેમાંગી મેમ. અવાજ આવે છે મારો? ઓકે. આજે અસ્મિતા પ્રોગ્રામમાં આવેલા દરેક અસ્મિતાઓને, મારા જય શ્રી કૃષ્ણ બધાને, મારો પરિચય આપતા કે બીનાબેન બલ્લર હાઉસવાઈફ છું. આજે જ હું મારી જર્ની તમને કહેવા માંગુ છું કે હું કઈ રીતે સફળ થઈ, એ રીતે જ આજ મારે તમને થોડું કહેવાનું છે કે હાઉસવાઈફ હોય લેડીઝ આ રીતે ધારે કરી શકે. નેટસફ મને કઈ રીતે મળ્યું? તો અજાણા વ્યક્તિ જે મને મળેલા રિક્ષામાં, એની ઉપર વિશ્વાસ કરીને મેં પ્રોડક્ટ શરૂ કરી હતી. મારા હસબન્ડ નો બિલકુલ નેગેટિવ હતા, આવું આપણે કરવું નથી, મારે આપણે કરવું નથી. પરિણામનો સપોર્ટ છે. બીજી એક રીત એવી હતી કે મારા સાસુની સારી એવી તક હતી કે સમજીને મારી સાસુની મેં રાય લીધી કે બિના તું તારી રીતે કામ કર. મારા હસબન્ડ નો કોઈ સપોર્ટ નહોતો, છતાં મેં ધીરે ધીરે કામની શરૂઆત કરી અને ધીરે ધીરે કામ કરતી ગઈ, સિસ્ટમ સાથે કામની શરૂઆત કરી. એક લેવલ એવું આવ્યું કે ફાસ્ટ ટ્રેક, તમે લોકો જાણો છો તે ફાસ્ટ ટ્રેકમાં એક ટૂર મળે છે. ફાસ્ટ ટ્રેકની ટ્રેનિંગ હતી અમદાવાદ જવા માટેની. હસબન્ડ નો કોલ આવ્યો કે કઈ કઈ જગ્યાએ જાશો? મેં કે મારી ટ્રેનિંગ છે અમદાવાદ, ત્યાં હું જવા નીકળીશ.
तो एने एवो जवाब मने कॉल उपर कीधेलू के तू पासी आवती नी तारा पप्पा नी घरे साली जाजे एवुं मारा हसबंडे मने कही दीधेलू हतुं। सता मैं ध्यान पर ना लीधुं आवीने मारुं रनिंग काम मैं शरूआत करी। मैं मारो टार्गेट हतो के विदेश टूर, हुं आने विदेश टूर लई जईश अने आनो समस्यानो हल थशे। एवी ज रीते फास्टेग मां एक टूर आवे छे क्रूज, बधा लोकोए वात करी तेम एक क्रूज आवी। क्रूज एमां मैं टार्गेट हतो, मारी मेहनत खूब लगावी अने मैं मारो टार्गेट पूरो कर्यो अने हुं एने विदेश क्रूज मां लई गई અને જોયું જાણ્યું અને નેટસપ ને દિલથી આપવા લાગ્યા કે થેન્ક યુ કીધું કે નેટસપ ને કે આ વસ્તુ નેટસપ ને દિલથી અત્યાર સુધી હું નહોતું આમ સફળ કે જોયું નહોતું। આપણે ઘણા લોકોનું એવું જ વિચારી લઈ કે હસબન્ડ ના પાડતા હોય, સાસુ ના પાડતી, ફેમિલીનો સપોર્ટ નથી, તો આપણે એવું માનથી લઈને બેસી જતા હોય છે કે આ લોકો આમ કહેશે। પણ મને ખ્યાલ હતો કે નેટસપ શું છે, નેટસપ કઈ રીતે આગળ વધે છે, ઈ મારા હસબન્ડને હું એકવાર બતાવીશ ત્યારે જેને ખ્યાલ આવશે કે આ વસ્તુ રાઈટ જગ્યાએ છે। તો ઈ રીતે મેને બતાવ્યું, બિલકુલ અત્યારે ઉલટું છે। હું અત્યારે ગમે ત્યારે અડધી રાતે પણ બસમાંથી ઉતરું છું, 2 વાગે તો મારા હસબન્ડ ત્યાં લેવા આવે છે। ક્યારે કરી બતાવ્યું, અત્યારે લોકોને પરિણામમાં રસ નથી, સફળતામાં રસ છે, મહેનતમાં રસ નથી, પરિણામમાં રસ છે। તો આપણે લેડીઝ હ્યુમન એક આપણે એવું ધારે તે કરી શકી તો આપણે લેડીઝ હ્યુમનમાં એક પાવર છે કે આપણે બધું કરીએ કે બાળકોનું સારું આપણે રાખતા હોય। બધા લોકોએ વાત કરી કે મારે એ જ વાત કરું કે એજ્યુકેશન ન હોવાથી આપણે ઘરકામ જ કરતા હતા, ચાર દિવાલની વચ્ચે જ હતા। જયારે અમને નેટસપ મળ્યું, અસ્મિતાઓને લોન્ચ કરવામાં આવ્યું, અસ્મિતા અત્યારે એટલી આગળ વધી ત્યારે અત્યારે અમે લોકો એટલા સફળ થઈ। પણ સિસ્ટમથી અપનાવ્યું અને સિસ્ટમથી કામની શરૂઆત કરી ત્યારે અમે લોકો સફળ થઈ। તો અમે બાળકોનો અત્યારે કોલ આવે છે કે મમ્મી કે મારી તું આટલી ફી ભરી દેજે, ક્યારે મમ્મીને એટલું કમિશન જોવે છે બાળકો, નકર બાળકોનું ઉલટું હતું, બાળકો આમ તેમ બોલતા હતા, નાના મોટા ચેક શરૂઆત કરી ત્યારે 1900 ના ચેક બનતા હતા, ત્યારે બાળકો એવી રીતના બોલતા હતા કે મમ્મીને એટલો ચેક આવ્યો, આટલી મહેનત કરે છે એટલો ચેક આવ્યો। પણ અત્યારે કીધું એમ કે કરી બતાવ્યું, અત્યારે મારી સેકન્ડ સાયકલ માર્ચ નો 1,40,000 નો ખુદ નો ચેક હતો મારો, ત્યારે અને એપ્રિલ સેકન્ડ સાયકલ નો 56,000 નો ચેક હતો મારો। તો લેડીઝ ધારે એ કરી શકે છે, આ જે લેડીઝ વેબિનારમાં સેમિનારમાં છે, આજે જ ડિસિઝન લઈને કામની શરૂઆત કરો, બધી સડ ઉતર આવશે, સડતા જાહુ, ઘરમાં આ પ્રોબ્લેમ આવતા જાહે, પણ આપણે ધ્યાનમાં લેશું તો આગળ નહીં વધી શકી। આપણે ખ્યાલ છે, આપણે જોયું છે, જાણ્યું છે નેટસપ શું છે, એક અસ્મિતાને એક સારું એવું પ્લેટફોર્મ આપે છે, તો કોણ આપે છે, તો એક નેટસપ આપે છે, તો એ આપણે આગળ વધશું 100%। અને તો મેં કીધું એમ કે એટલી મારી બાળકો એટલા અત્યારે આપણે જોઈ છે તો સાસરિયા પક્ષમાં કે બાળકો પેયરિયામાં કે એટલા બિનાબેન બલ્લરથી ઓળખાય છે, ક્યારે નગર શું કહેવાતું કે ફલાણા ભાઈની વાઇફ છે, ફલાણા ભાઈની મમ્મી છે, ફલાણા ભાઈની દીકરી છે, એ રીતે ઓળખાણ હતી। પણ અત્યારે કરી બતાવ્યું કે અત્યારે નામ ઓલ ઇન્ડિયામાં સુરતમાં MCM અત્યારમાં લેડીઝ MCM થી અમારું કાર્ય અમારા MCM અસ્મિતા MCM અને તમે લોકો અત્યારે આગળ વધો અને જરૂર અસ્મિતા MCM માં આવો, એવું જ હું મારું પીસને અત્યારે વિરામ કરું છું। થેન્ક યુ નેટસપ, થેન્ક યુ ફરીથી હેમાંગી મેડમ ને હું ઇન્વાઇટ કરી, થેન્ક યુ બીનાબેન। બીનાબેન ના માટે એક તાળી થઈ જાય સર્વપ્રથમ, કેમ કે બહુ જ ઓછું એજ્યુકેશન ની અંદર અને ફેમિલી સપોર્ટ વગર, હસબન્ડનો સપોર્ટ, આપણે કહીએ ને કે લેડીઝને ફેમિલીની અંદર કોઈનો સપોર્ટ ના મળે તો ચાલે, પણ ફક્ત ખાલી એક પોતાના પતિનો સપોર્ટ મળી જાય ને તો એ શું કહે કે જગ તારી જાય એમ કહેવાય। તો હસબન્ડનો સપોર્ટ પણ એમણે પોતાના કાબિલિયતથી એમણે પોતાના હસબન્ડનો સપોર્ટ મેળવ્યો છે। તો પ્લસ એ વસ્તુ કે જોયું કે તમે કે એજ્યુકેશન કઈ માયને નથી રાખતું, કેમ કે એમણે પોતાના ચેકનું જે એમણે શેરિંગ કર્યું છે કે એમણે 1,40,000 નો ચેક લીધો, એ પણ કઈ નાની મોટી નાની રકમ નથી, બહુ સારી એવી મોટી રકમ છે,
જે એકચ્યુઅલી આટલો જો શું કહેવાય કે આટલો પગાર જો લેવો હોય તો ઓલમોસ્ટ સોફ્ટવેર એન્જિનિયર કે કોમ્પ્યુટર એન્જિનિયર નું આપણે ક્વોલિફિકેશન પાસ કરે તો પછી આપણને આટલો સારો એવો ચેક મળે, બરાબર ને? તો ચલો હવે આપણે આ ઘણી બધી મહિલાઓના વિશે આપણે સાંભળ્યું, એમના મોડે જ આપણે સાંભળ્યું કે એમને કેવી કેવી પ્રોબ્લેમ હતી, કેવી કેવી ઘરની સિચ્યુએશન હતી, અને એની અંદરથી એમણે નેટસફને એઝ અ કરિયર પોતાનું આ સિલેક્ટ કર્યું છે. તો આપણા વચ્ચે એક એવા ડાયનામિક લીડર છે નિપાબેન વિરમગામા, જે બહુ જ ઓછી સમયની અંદર અને નેટસફની અંદર એક એમસીએમ લેવલ જે છે એ પણ અચીવ કર્યું છે, પ્લસ એની સાથે નેટસફની અંદર એક હજુ ટોપનું લેવલ છે ઓસીએમ, એ ઓસીએમ ની અંદર પણ નિપાબેન છે. એની સાથે સાથે બહુ જ ટૂંક સમયની અંદર, ઓલમોસ્ટ તમને કહું તો માત્ર 3 વર્ષની અંદર, એમણે 41,50,000ની ઇન્કમ લીધી છે. અને એમનું જે કામ છે એ શું કહેવાય કે સુરત રીજનની અંદર બહુ જ સરાહનીય છે એમનું કામ. તો એમના જ મોડે આપણે સાંભળીએ કે એમની જર્ની શું છે, અને એ પોતે તમને જણાવશે કે અસ્મિતા એટલે લેડીઝ લોકોએ પોતાને પગભર કેમ થવું બહુ જરૂરી છે, અને પોતાને કોઈ પણ દિવસ લેડીઝ લોકોએ પોતાને પુરુષોથી ઓછું નહીં આંકવું જોઈએ. કેમ કે એકચ્યુઅલી એવું કહે છે કે લેડીઝ ને બહુ બધા પ્રોબ્લેમ્સ આવે, બહુ બધા પ્રોબ્લેમ્સ આવે, પણ એ પ્રોબ્લેમ્સ માંથી એક ઓપોર્ચ્યુનિટી લઈને કેવી રીતના એ પ્રોબ્લેમ્સ ને ઓપોર્ચ્યુનિટી ની અંદર કન્વર્ટ કરવું, એનું નામ આપણે કહીએ ને તો સુરત રીજન ની અંદર નિપાબેન છે. તો આપણે એમના જ મોડે સાંભળીએ કે એમણે કઈ પ્રોબ્લેમ માંથી કઈ ઓપોર્ચ્યુનિટી લઈને એમના ફેમિલી ને પણ નેટસર્ફ બિઝનેસ ની અંદર જોડ્યા છે. તો નિપાબેન વિરમગામા ને હું વર્ચ્યુઅલ સ્ટેજ ની ઉપર આમંત્રિત કરું છું. વેલકમ નિપાબેન. થેન્ક યુ સો મચ હેમાંગી મેમ. મારો અવાજ ક્લિયર આવે છે? ઓકે. સૌ પ્રથમ તો નેટસફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ તરફથી હરેક અસ્મિતાનું આજે નેટસફ ફાઉન્ડેશનના દિવસે હાર્દિક 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 સ્વાગત છે. અને ખાસ આજે એવી શુભેચ્છા છે કે આજે રીતે ઘણા બધા લેડીઝ આજે તમે સાંભળ્યા, અને સાથે સાથે આજે જે તમે લેડીઝ સાંભળીએ બધા અમારા અસ્મિતા એમસીએમ છે, પણ આજે સમયના અભાવે અમારા આખા અસ્મિતા એમસીએમ ને તમે નથી બોલાવી શક્યા. કેમ કે આજે ઘણા બધા લેડીઝ આમાં વર્ક કરી રહ્યા છે, આજે એમસીએમ માં છે, પણ એમનું નામ 100% લઈશ કે અમારી સાથે પણ અમારા ટીમમાં જેમ કે મિત્તલબેન ઠુમ્મર છે કે જે પણ પોતે અસ્મિતા એમસીએમ માં આજે છે, એની સાથે પાયલબેન જાસોલિયા છે, અને એની સાથે લતાબેન મોરડિયા છે, એ પણ આજે સુરત જર્ની સંભળાવી. અને જે જર્ની ની વાત કરું તો આજે ઘણા બધા એવા લેડીઝ અસ્મિતા હતા કે જેમને પોતાની જર્ની માં કહ્યું, તમે બધાએ સાંભળ્યું જ હશે અસ્મિતા, કે આજે ઘણા બધા લેડીઝ હતા જે કે એજ્યુકેશન, હાયર એજ્યુકેશન કહી શકાય. હવે રિયા બેનની જ વાત કરું, રિયા મેમની, તો એ ખુદ પોતે બી મિકેનિકલ એન્જિનિયર હતા અને એને નેટસફ સ્ટાર્ટ કર્યું અને આજે એ સક્સેસ છે. અને એની સાથે કદાચ વાત કરું તો બીનાબેન બલર કે જે ફક્ત ને ફક્ત 7-8 ધોરણ ભણેલા હતા અને એને ડિસિઝન લઈને આજે શરૂઆત કરી અને આજે રેગ્યુલર 1-1.5 લાખ રૂપિયા નેટસફ માંથી લઈ રહ્યા છે. તો કહી શકું છું કે એમાં કોઈ એજ્યુકેશન ની વધારે હોવી ઓછી હોવી એવી કોઈ જરૂરત નથી. એની સાથે કહી શકું કે આજે ઘણા બધા એવા લેડીઝ છે કે જે હાયર કદાચ કહી શકું છું કે પ્રોફાઇલ સાથે અને હાયર કદાચ એના ઘરમાં સારી ઇન્કમ હોવા છતાં પણ એક સાઇડ ઇન્કમ તરીકે શરૂઆત કરી, જેમ કે નિર્મોહી મેમ છે અમારી સાથે છે, એ પણ સારા એવા ઘરમાંથી પોતે બિલોંગ કરતા હતા, એને ડિસિઝન લઈને શરૂઆત કરી અને એ પણ આજે નેટસફમાં સક્સેસ છે. અને એની સાથે કહું તો ઘણા બધા એવા લેડીઝ છે કે જે અસ્મિતાબેન ની વાત કરું, અસ્મિતા પટેલ, કે જેમને થોડીક પોતાના ઇન્કમ ની પણ સાથે જરૂરત હતી અને સાથે ફેમિલી ના સપોર્ટ સાથે શરૂઆત કરી, તો એ પણ આજે નેટસફમાં સક્સેસ છે. આમાં એવું પણ જરૂરી નથી કે જે હાઈ પ્રોફેશનલ હોય એ વ્યક્તિ જ આમાં કામ કરી શકે, નહીં, આમાં હરેક વ્યક્તિ કામ કરે છે. અને આજે તમે જોયું કે હરેક અંશ અસ્મિતા એમસીએમ જેને આજે પોતાની સ્ટોરી વાત કરી તો આજે સક્સેસ છે એનું મેઇન એક અને એક રીઝન છે. શું રીઝન છે? કદાચ આજે કહી શકું છું કે નેટસફમાં વાય અસ્મિતા ઇન નેટસફ,
લસ્મિતા નેટસફમાં શા માટે આવી? તો આજે એ કહી શકું કે એ લોકો જે આજે આવ્યા છે અને આજે સક્સેસ છે એનું એક અને એક રીઝન છે, એનું શા માટે આજે એમનું શા માટે એમણે ક્લિયર કરી લીધું છે. અને આજે ઘણા બધા લેડીઝ છે જેમનું પોતાનું શા માટે આજે ક્લિયર નથી, એ લોકો આજે આગળ નથી વધી શકતા. તો શા માટેની તમને વાત કરું તો થોડીક મારી જ વાત કરું તો શા માટે શું છે. કદાચ કોઈક વ્યક્તિ ઘણા બધા લેડીઝને સાથે થયું હશે કે શા માટે એટલે શું છે, તો હું તમને એનું પણ એક એક્ઝામ્પલ આપું કે શા માટે એટલે શું કહેવાય. તો એક તમને એક્ઝામ્પલ આપું છું કે આજે તમે જે જગ્યાએ બેઠા છો, હું તમને કહીશ કે તમારે એ જગ્યા છોડીને આજે તમારા રૂમ માંથી બહાર નીકળી જવાનું છે, તો શું તમે જાશો? કદાચ કોઈ નહીં જાવ. પણ હું તમને કહીશ કે કદાચ તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં જ બાજુમાં બે જ મિનિટમાં એક ટાઈમ બોમ્બ છે ને એ બરાબર ફાટવાનો છે. તો કદાચ કોઈને તમે પૂછવા માટે ઉભા રહેશો? નહીં ઉભા રહ્યો. ખ્યાલ છે કે કદાચ હું ત્યાંથી આજે નહીં જાઉં તો બની શકે છે કે ઉપર 100% ચાલી જશે, એટલે આપણે ત્યાંથી નીકળી જશું. શા માટે આપણું ક્લિયર થઈ ગયું છે કે કદાચ એ શા માટે ક્લિયર થઈ ગયું છે એટલે આપણે ત્યાંથી જગ્યા છોડીને નીકળી જઈએ છે. તો આજે જે રીતે અસ્મિતા બધી વાત કરી એમનું શા માટે આજે ક્લિયર થઈ ગયું છે, તો મારી ખુદની જ વાત કરું નિપા વિરમગામાં અને આજે શા માટે મારું ખુદનું ક્લિયર થઈ ગયું, કેમ કે આજથી 4 વર્ષ પહેલા હું એઝ અ હાઉસ વાઇફ, એક ઘરની હું જેમ બધાએ કીધું એમ ગૃહિણી જ હતી. બિઝનેસ શું છે, નેટવર્ક શું છે મને તો ખબર પણ નહોતી, છતાં પણ શરૂઆત કરી, મારું ખુદનું કંઈક ને કંઈક રિઝલ્ટ આવ્યું. અને પછી મને એમ થયું કે ના, બિઝનેસ સારો છે તો શું કામ ના કરવું જોઈએ. ત્યારે ને ત્યારે મેં મારું વાય ક્લિયર કર્યું અને શરૂઆત કરી. તો શા માટે કરવું જોઈએ, તો સૌથી પહેલા વાત કરું તો સપના, હરેક લેડીઝના ડ્રીમ્સ બહુ મોટા હોય છે. અને ડ્રીમ્સની વાત કરું તો મારી ખુદની વાત કરું તો મારા ખુદના સપના બહુ જ મોટા હતા. અને કદાચ કહી શકું છું કે મારા ઘરની ઇન્કમ પ્રમાણે મારા સપના કદાચ પૂરા થાય એવું લાગતું નહોતું. અને સપનાની વાત કરું તો સૌથી પહેલું એક મારું સપનું હતું ઇન્ટરનેશનલ ટૂર. કદાચ લાઈફમાં જ્યારે પ્લેન કદાચ હું નાની હતી ને બહાર નીકળે તો હું દોડીને બહાર જોવા જતી હતી કે આ પ્લેનમાં હું ક્યારે બેસીશ, પણ શક્યતા નહોતી. અને પછી જ આ ચાન્સ મળ્યો અને ત્યારે મને આમાં પણ એ કહેવા મળ્યું કે ઇન્ટરનેશનલ ટૂર અને એ પણ ફ્લાઇટમાં તેમાં બેસીને આપણે જવાનું તો ખરેખર બહુ મજા આવે. અને એ જ વાત કરું તો ઘણા બધા લેડીઝને પણ આવા સપના પોતપોતાના હશે જ, પણ શું છે કે પોતાના સપના એ લોકો મારી નાખે છે. કેમ? કેમ કે કદાચ આપણે જ્યારે સપના મનમાં વિચાર આવે છે ને ત્યારે શું થાય છે, આપણી ઇન્કમ લેવલ, આપણી કદાચ જે ઘરમાં ઇન્કમ આવે છે આપણી સામે આવી જાય છે. અને એ ઇન્કમ જોતા આપણે એમ લાગે છે કે એ ઇન્કમ માંથી આપણું સપનું પૂરું નથી થવાનું. અને ત્યાં આપણે શું કરીએ છીએ, આપણા સપનાને આપણે ત્યાં મારી નાખીએ છીએ અને એના લીધે જ કદાચ આગળ નથી વધી શકતા. અને ત્યારે જ મને એક આમાં ઓપોર્ચ્યુનિટી મળી નેટસફમાં, નેટસફના માધ્યમથી ઇન્ટરનેશનલ ટૂર પણ થાય છે. અને જે મારું પોતાનું ડ્રીમ્સ હતું ઇન્ટરનેશનલ તો જવું છે, શરૂઆત કરી નેટસફની એ જ મહિને દુબઈ ટૂર હતી. આજથી 4 વર્ષ પહેલા સૌથી પહેલી દુબઈ ટૂર હતી અને એમાં ઓલરેડી 1.5 મહિના ચાલી ગયા હતા અને 1.5 મહિના બાકી હતા. ત્યારે મેં મારું ગોલ ફિક્સ કરી નાખ્યું અને મેં નક્કી કર્યું કે ના, મારા ઇન્ટરનેશનલ ટૂર કરવી જ છે. અને કરવાની વાત કરું તો આજે 3 મહિનાનો ટાર્ગેટ 1.5 મહિનામાં પૂરો કરી નાખ્યો, કેમ કે ત્યારે મારું વાય ક્લિયર થઈ ગયું હતું કે નેટસફમાંથી મારું ગોલ મારો પૂરો થઈ શકે. અને એ જ સપનું મારે 3 મહિનામાં મેં ઇન્ટરનેશનલ ટૂર પૂરું કર્યું. અને આજે ઘણા બધા લેડીઝ છે જેમની પાસે કંઈક ને કંઈક ડ્રીમ્સ છે, કંઈક ને કંઈક સપના છે. જેમ કે સપનાની વાત કરું તો કયા લેડીઝને એમ નહીં થતું હોય કે મારી પાસે 4 વ્હીલ નહીં હોય? મારી પાસે 4 વ્હીલ હોય તો ખ્યાલ, આપણે કદાચ આપણે ચાલ્યા જતા હોય બાજુમાંથી મર્સિડીઝ નીકળે ને તો આપણે એમ થાય કે કદાચ આ મારી પાસે હોય તો. પણ ઇન્કમ સર્કલ ની લીધે આપણે ડ્રીમ્સ મારી નાખીએ છીએ. પણ હું ખાસ આજે અસ્મિતા જે લેડીઝ છે સાંભળી રહી છે ને, ખાસ કહીશ કે તમે તમારા ડ્રીમ્સ ને ફૂલફિલ કરો, જે નેટસફ ના માધ્યમથી 100% તમારા ડ્રીમ્સ ફૂલફિલ થાય છે. અને એ જ કહું છું કે જે સપનાની વાત કરું તો આના માધ્યમથી મારા ઘણા બધા સપના, કદાચ નેટસફના માધ્યમથી મારી ઇન્ટરનેશનલ ટૂર, મેં કદાચ લાઈફમાં ક્યારે એકવાર પણ નહોતું વિચાર્યું કે હું ઇન્ટરનેશનલ ટૂર જઈશ. અને કદાચ થેન્ક યુ નેટસફને કહીશ કે 5 ઇન્ટરનેશનલ ટૂર મેં ઓલરેડી કરી લીધી. અને આજની વાત કરું તો જે રીતે નિર્મોહીમે મેં કીધું કે દુબઈ મારી શરૂઆત હતી ત્યારે તો હું જઈ આવી હતી, પણ આ મંથમાં ફરીથી કંપનીએ ચાન્સ આપ્યો દુબઈનો. આજે મને ખરેખર કહેતા બહુ જ ગર્વ થાય છે કે દુબઈ મારું ખુદનું તો અત્યારે મારે વિચારવું નથી પડતું, પણ મારી સાથે 16 એવા વ્યક્તિ છે કે જેને હું દુબઈ લઈને ઇન્ટરનેશનલ ટૂરમાં જવાની છું.
तो खरेखर एक एवो आपने एक करे एक कही सकाय के केटलो मौको मळ्यो छे के आपणो तो सपनो पूरो करी सके पापडी साथे साथे घणा बधा लेडीज ना सपना पूरा आजे नेटसफ ना माध्यम थी थया छे। बीजी वात करू तो फाइनेंशियल फ्रीडम, अत्यारे हरेक लेडीज ने काईक घरना काईक इनकम नी प्रॉब्लम्स हशे। फाइनेंशियल फ्रीडम नी वात करू तो आजे घणा बधा लेडीज ने काईक ने काईक आपणे घर मां जोतो होय तो हमेशा आपणे हाथ लांबो करवो पड़े छे। अने मारी खुद नी ज वात करू तो ज्यारे मारे पण जोतो तो त्यारे का तो सासू पासे मांगवानुं का तो पति पासे मांगवानुं, अने मेरेज नहोता था त्यारे पिता पासे मांगता था। અને એ જ વાત કરું તો જ્યારે કદાચ એ વ્યક્તિ આપતા હતા એટલામાં જ આપણે પૂરું કરવું પડતું હતું। અને એ જ વાત કરું ક્યારેક વાત કરું તો આજે અમે મીટિંગ ઘણી બધી કરીએ છીએ અને મીટિંગમાં કદાચ મારે અમારે એવા ઘણા બધા આવે છે કે મારે મારા હસબન્ડને પૂછવું પડશે, ત્યારે ખરેખર મને દયા આવે છે એ લેડીઝ ઉપર કે કેમ પોતાની પાસે એ લોકો પાસે સત્તા નથી, કેમ કેમ કે એમની પાસે પોતાની પાસે હાથ ઉપર કોઈક એવી ઇન્કમ નથી તો એ વસ્તુ કેમ આપણે નેટસફમાંથી ના પૂરી કરી શકીએ। તો એ જ વાત કરું તો અત્યારે ઘણા બધા લેડીઝ છે કે આપણે જ્યારે કદાચ હસબન્ડને પૂછવા જઈએ, મારી ખુદની જ વાત કરું તો મારી ખુદની વાત કરું જ્યારે ફર્સ્ટ ટાઈમ નેટસફ ની શરૂઆત કરેલી હતી મેં મારા હસબન્ડ ને પૂછ્યું ત્યારે મને એમ કીધું કે ના આપણે ક્યાં જરૂર છે એવી, અને કદાચ આમાંથી ઘણા બધા લેડીઝ હશે એને એ જ જવાબ આવેલો હશે। હસબન્ડ ને પૂછશો તો એમ કહેશે કે આપણે એવી ક્યાં જરૂર છે, પણ એકવાર તમે એક કરજો ટ્રાય કરજો કે જ્યારે આપણા પાસે ઇન્કમ ને આપણે કઈક પૈસાની જરૂર હશે 10-15 હજાર જરૂર હશે ને આપણે આપણા હસબન્ડ ને પૂછશું ત્યારે કે મારે અત્યારે જોઈ છે 5,000 રૂપિયા, ત્યારે આપણે શું કહેશે થોડુંક એડજસ્ટમેન્ટ કરી લેને અત્યારે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ છે, ત્યારે પણ આપને એવો જવાબ મળશે કેમ કેમ કે આપણી પાસે ત્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી એટલા માટે એ વસ્તુ થાય છે। તો આજે લેડીઝ જે પણ સાંભળેલા છે ફ્રેન્ડ્સ, એક જ હું તમને કહી છું કે અસ્મિતા તમે આજે નેટસફમાં લેડીઝ જોક થઈને કામ કરી શકતા હોય તો લેડીઝ આજે ઘણું બધું કદાચ કહી શકું છું કે કેવા કેવા લેવલ ઉપર પહોંચેલી છે। તો આજે અમારી પાસે ફ્રીડમની ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત કરું તો અમારે જ્યારે 5,000 પણ જોતા હતા ત્યારે હસબન્ડ પાસે માંગવું પડતું હતું, અત્યારે વાત કરું તો અત્યારે રેગ્યુલર 1-1.5 લાખ 2 લાખ રૂપિયા નેટસફ માંથી આવે છે। તો લાગે છે કે અત્યારે આપણે હાથ માંગવા માટે નહીં પણ આપવા માટે અત્યારે કદાચ કરી શકીએ છીએ, કેમ કેમ કે 1+1=11 ની તાકાત થઈ જાય છે। અત્યારે આપણા હસબન્ડ કદાચ 25-50 હજાર નેટસફ માંથી લેતા હોય અને સાથે આપણે એને કહીએ કે લ્યો આ 10,000 રૂપિયા મારા તરફથી તો કેટલી મજા આવે ખરેખર, કદાચ કહી શકું છું કે કદાચ તમારા ઘરમાં તમને સપોર્ટ નહીં મળતો હોય ને 3 ગણો સપોર્ટ તમને મળવાની સ્ટાર્ટ થઈ જશે જો તમારી પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય તો, એ પણ નેટસફ માંથી 100% મળી શકે છે। અને ત્રીજી વાત કરું તો સ્ટેટસ, સ્ટેટસ ની વાત કરું તો અત્યારે અસ્મિતાનું અસ્તિત્વ, લેડીઝ નું અસ્તિત્વ શું છે 4 દિવાલ ની વચ્ચે, કદાચ મારી વાત કરું તો આજથી 4 વર્ષ પહેલા મને કોઈ જ નહોતું ઓળખતું 4 દિવાલ ની વચ્ચે મારા ઘરના પતિ, મારા સાસુ સસરા, મારા ઘરના જે ફેમિલી મેમ્બર્સ મને ઓળખતા હતા। અને એ જ વાત કરું સ્ટેટસ ની તો ક્યાંક બહાર આપણે કદાચ કઈક પણ ક્યાંક જવું છે તો પણ આપણે કોઈક ને પૂછવાનું, કઈક અસ્તિત્વ લેડીઝ ના નામ પર આપણું બિલકુલ પણ નહોતું। અને એ જ વાત કરું છું તો ખાસ આજે ગર્વથી કહી શકીશ કે આજે નેટસફ ના માધ્યમથી કદાચ સુરતમાં તો નહીં ઓલ ઇન્ડિયા લેવલે અમારા અસ્મિતા એમસીએમ નું આજે નામ બોલાય છે, પણ એ કેમ બન્યું, કેમ કે આજે એનું સ્ટેટસ થઈ ગયું છે નેટસફમાં અસ્મિતા લેડીઝ તરીકે। તો અહીંયા જે પણ બેઠા છે હરેક વ્યક્તિ આ સ્ટેટસ લઈ શકે છે, પણ એના માટે મેં તમને કીધું એ રીતે કે તમારે પણ તમારું ડિસિઝન લેવું પડશે, નક્કી કરવું પડશે। માઇનસ પ્લસ હરેક લેડીઝ ને આવે છે, હરેક કોઈ પણ જગ્યાએ કામ ધંધો કરો છો, આપણા હસબન્ડ કરે છે, એ લોકોને પણ પ્રોબ્લેમ્સ આવે છે, પણ એ પ્રોબ્લેમ્સમાં એ લોકો બંધ નથી કરી દેતા। તો આજે લેડીઝ ને કેમ એવું થાય છે, લેડીઝ ને પણ એક નક્કી કરવું પડશે કે નહીં નેટસફ માંથી મારે સક્સેસ મેળવવો છે તો એના માટે તમારે 3 વર્ષ ખાલી ઇનફ છે નેટસફ માં। અગર તમે 3 વર્ષ નેટસફ માં આપી દીધા તો હું લેખિતમાં તમને કહી શકું છું કે તમારી ઇન્કમ તમારા હસબન્ડ કરતા વધી શકે છે, પણ એના માટે તમારે તમારું ખુદનું ડિસિઝન લઈને આજે નેટસફ ની શરૂઆત કરવી પડશે। અને ખાસ કહી શકું છું કે સિચ્યુએશન
અત્યારની વાત કરું તો કોરોના સિચ્યુએશન કોવિડ સિચ્યુએશનમાં ઘણા બધા લેડીઝને તકલીફ પડી છે, ઘણા બધા લેડીઝ આજે કામ કરતા બંધ થઈ ગયા છે. તો એવું કેમ 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 કે આપને ખ્યાલ છે કે અત્યારે લેડીઝ અસ્મિતા કેવી રીતના કામ કરે છે? હા, જેન્ટ્સની વાત કરું તો ફૂલ ટાઈમ કામ કરતા હોય, પણ લેડીઝ અત્યારે મોસ્ટલી પાર્ટ ટાઈમ વધારાના સમયમાં નેટ સર્વ કરે છે. તો આપણે એ જ કરવાનું છે ને, આપણે પાર્ટ ટાઈમ કામ કરીને જ કરવાનું છે. તો અત્યારે સિચ્યુએશન એવી હતી કોરોનાની, તો હું થોડીક મારી જર્નીની વાત કરું કે આજે એક વર્ષ પહેલા મારા ખુદના મારા હસબન્ડનો એક શૂઝનો શોરૂમ હતો, મારા સસરાનો, એનો પણ બે અમારા ખુદના શોરૂમ હતા. પણ કોરોનાએ મને સબક બતાવી દીધો. કેમ? અમારા બે બિઝનેસ હતા જે ઇન્વેસ્ટમેન્ટ કરીને અમે શરૂઆત કરી લેતી, બંને બિઝનેસમાં ધક્કો લાગી ગયો અને બંને બિઝનેસ બંધ થઈ ગયા. જે ઇન્કમ રેગ્યુલર 50,000 લાખ 1.5 લાખ આપતી હતી, જે ઝીરો ઇન્કમ થી આવી ગઈ હતી. અને ત્યારે મને ખબર પડી નેટ સર્ફ શું છે. કેમ? કેમ કે 3-4 વર્ષ પહેલા જે મેં નેટ સર્ફ ની શરૂઆત ડિસિઝન લઈને કરેલી હતી, એ નેટ સર્ફ માંથી મારા હસબન્ડ ની ઇન્કમ ઝીરો થઈ ગઈ હતી. પણ કહી શકું છું, ગર્વથી કહી શકું છું કે નેટસર્ફ ના માધ્યમથી કદાચ હું ઘરની બહાર નહોતી નીકળતી, છતાં પણ રેગ્યુલર 50,000-70,000 રૂપિયા નેટસર્ફ માંથી મારા રેગ્યુલર આવતા હતા. કોરોના સિચ્યુએશનમાં જે ફેબ્રુઆરી માર્ચ બિલકુલ લોકડાઉન હતું અને હું ઘરની બહાર પણ નહોતી નીકળી, પણ જે મારે નિર્ણય લીધો હતો એનો ફાયદો મને 100% મળી ગયો હતો. અને ત્યારે મને ખબર પડી કે જે બિઝનેસને હું બહુ મહત્વ આપતી હતી મારા હસબન્ડના બિઝનેસને, એ બિઝનેસે એક જ ફટકો આપ્યો અને એ બિઝનેસ બંધ થઈ ગયો. અને આ જેવો બિઝનેસ છે કે જે નેટસર્ફને હું ખાલી પાર્ટ ટાઈમ તરીકે પ્રાયોરિટી આપતી હતી, 1-2 કલાક આપતી હતી, છતાં નેટસર્ફ માંથી મારા ઘરે 50,000-60,000 રૂપિયા રેગ્યુલર આવતા હતા. ત્યારે મને ખબર પડી કે નેટસર્ફ શું છે. અને આજની વાત કરું તો આજે મને કેતા એટલો બધો ગર્વ થાય છે કે જે બિઝનેસ મેં આજે મારા હસબન્ડનો બંધ થઈ ગયો, એ જ બિઝનેસમાં મારા હસબન્ડને મેં નેટસર્ફમાં લઈ લીધા છે. અને કદાચ કહી શકું છું કે નેટસર્ફના માધ્યમથી આજે મારા હસબન્ડ પણ સેટ થઈ ગયા છે. તો લેડીઝને ખાસ તમને બધાને મારે એક જ કહેવાનું છે કે આવી સિચ્યુએશન કદાચ આવશે અને જશે, પણ આવી સિચ્યુએશનમાં આપણે પ્રોબ્લેમ્સ માંથી જોવાનું. કેમ કે પ્રોબ્લેમ્સ તો લાઈફમાં આ નહીં તો બીજા ઘણા બધા આવવાના જ છે, પણ એ પ્રોબ્લેમ્સ માંથી ઓપોર્ચ્યુનિટી કેવી રીતના નીકળે એ આપણે ખાસ જોવાનું છે. કેમ કે હરેક કામમાંથી કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટી હોય જ છે, પણ એ ઓપોર્ચ્યુનિટી આપણે સ્વીકારીને એમાંથી શરૂઆત કરવાની છે. અને એ જ આજે ઘણા બધા લેડીઝે શરૂઆત કરી, જે તક છે તકને આજે ઝડપી લીધી અને નેટસર્ફના માધ્યમથી 25,000-30,000-50,000 લાખ 2 લાખ રૂપિયા નેટસર્ફમાંથી લઈ રહ્યા છે. આજે લેડીઝ અમારા ઉષાબેન ભાનુશાલીજી 1 કરોડ પ્લસની આજે ઇન્કમ અને કેપિંગ લેવલ 8-19-250 પણ લીધું છે. તો લેડીઝ એ પણ કરી શકે છે, પણ એના માટે ખાસ ડિસિઝન તમારે ખુદનું લેવું પડે. અને આજે કહી શકું છું કે અમારી સાથે વાત કરું તો મારી ખુદની ઇન્કમ ની વાત કરું તો આજે નેટસર્ફ નાથમાંથી મારે 42 લાખ રૂપિયા આવી ગયા છે. અને ઇન્કમ ની વાત કરું તો માર્ચ ની વાત કરું તો અત્યારે રેગ્યુલર 1-1.5 લાખ, એટલે કે માર્ચ ની મારી ઇન્કમ ની વાત કરું તો 1 લાખ ઉપરનો મારો ખુદનો ચેક છે. પણ એ શક્ય બન્યું મેં ડિસિઝન લીધો એટલા માટે. અને આજે ઘણા બધા લેડીઝ આમાં આજે આગળ વધી રહ્યા છે, એમનો એક ને એક મેવો રીઝન છે કે નેટસર્ફ સપોર્ટ સિસ્ટમ. નેટસર્ફ આજે એટલો બધો સપોર્ટ આપે છે, આજે લેડીઝ કામ કરી રહ્યા છે એમને પણ સપોર્ટ આપે છે, આજે ઘણા બધા લેડીઝને આગળ વધવું છે એમાં પણ સપોર્ટ સિસ્ટમ છે. તો એ સપોર્ટ સિસ્ટમ શું છે કે આજે નેટસર્ફમાં ઘણા બધા લેડીઝ, ઘણા બધા જેન્ટ્સ આટલા બધા આગળ વધી રહ્યા છે, એનું એક શું રીઝન છે? તો એનું હું રીઝન કહીશ કે નેટસર્ફ સપોર્ટ સિસ્ટમમાં સૌથી પહેલી સિસ્ટમની વાત કરું તો અમારી સાથે નેટસર્ફમાં આગળ વધવા માટે અમારા જે કદાચ કહી શકું છું કે અમારા ઘણા બધા સુરત રીઝનના સેમિનાર્સ થાય છે. અત્યારે ફિઝિકલ સેમિનાર તો શક્ય નથી, પણ અમારા સુરત રીઝનના ફિઝિકલ સેમિનાર 10-12 જગ્યાએ થાય છે. કદાચ તમારે કોઈ પણ એરિયામાં, સુરત રીઝનમાંથી કોઈ પણ એરિયામાંથી તમારા કોઈ પણ ગેસ્ટને બેસાડો તો સેમિનારમાં તમે બેસાડી શકો છો, ત્યાંથી પણ તમે બિઝનેસ ડેવલપ કરી શકો છો. પણ અત્યારની સિચ્યુએશનને હિસાબે અત્યારે આપણા જે ફિઝિકલ સેમિનાર છે એ તો થતા નથી, પણ અત્યારે આપણા વેબિનાર્સ રેગ્યુલર શરૂ છે. પણ એના માટે ખાસ આપણે શું કરવું પડશે, આપણો ખુદનો બિઝનેસ છે
તો એના માટે ખાસ આપણું ડેટા નેટ જે ડેટા છે એ આપણે ખાસ રિચાર્જ વધારે કરાવવું પડશે, કેમ કે અત્યારે ઘણા બધા આપણા બાળકો છે પણ કદાચ મોબાઈલમાં નેટ ઉપર વર્ક કરતા હશે, કદાચ હસબન્ડ અને એની સાથે આપણે તો કદાચ સાંજ સુધી આપણું નેટ આપણું જોઈએ એટલું નથી ચાલતું. તો ખાસ તમારા તમારા મોબાઈલમાં નેટા ડેટ વધારવો પડશે. એની સાથે કદાચ વેબિનાર્સની વાત કરું તો વીકલી આપણે એક વેબિનાર રેગ્યુલર સુરત રીજનનો ગુરુવારે થાય છે, તમારા હરેક વ્યક્તિને એ વેબિનાર્સમાં બેસાડી શકો છો. તો એનો ફાયદો શું થશે? તો એનો ફાયદો ઘણો બધો થશે. કે શું? તો એ પણ હું તમને કહી શકીશ કે આજની વાત કરું તો ફિઝિકલ સેમિનાર હોય ત્યાં આપણે ટાઈમ લઈને આપણે ત્યાં જવું પડે છે અને ત્યાંથી એક દિવસમાંથી ખાલી આપણે એક સેમિનાર એટેન્ડ કરી શકીએ છીએ. પણ અત્યારે વેબિનારની વાત કરું તો આના નેટસર્ફના આપણા વેબિનાર્સને માધ્યમથી આજે આપણે ઘણા બધા અલગ 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 પોકેટ ડેવલપ કરી શકીએ અને અલગ અલગ વ્યક્તિને આપણે નેટસર્ફમાં ખાલી આપણી ઝૂમ લિંક મોકલી અને ખાલી કોલિંગ કોન્ફરન્સ કરી અને આપણે બેસાડી શકીએ છીએ. પણ ખાલી હું તમને કહીશ કે ખાલી તમે ઝૂમ લિંક નહીં મોકલી દેતા પણ એની સાથે કોલિંગ કરવું ખાસ જરૂરી છે, જેના કારણે તમારું ફોલોઅપ થશે. અને એના માધ્યમથી કદાચ મારી વાત કરું તો નેટસર્ફના માધ્યમથી હું જ્યારે રેગ્યુલર ફિઝિકલ થતો હતો ત્યારે સુરત રીજનમાંથી એક સુરતમાંથી બહાર નહોતી જઈ શકતી, કેમ કે રેગ્યુલર હોમ મીટિંગ, રેગ્યુલર વર્ક કરવું અને બહાર નહોતું નીકળી શકાતું. પણ નેટસર્ફના વેબિનાર જે આપણા ડિજિટલ વેબિનારના માધ્યમથી આજે મારી ખુદની વાત કરું તો આજે મારા ચાર પોકેટ ડેવલપ થઈ ગયા છે. જેમ કે વાત કરું તો એક સૌથી પહેલું પોકેટ અમદાવાદ, બીજું પોકેટ મારું રાજકોટ, ત્રીજું પોકેટ ગોવા, કે જ્યાં હું જઈ શકતી શકાય તેમ જ નહોતું, જે મારું ખાલી આ વેબિનાર્સના માધ્યમથી જે હું ઝૂમ લિંક મોકલીને આજે ત્યાંથી પણ મારે રેગ્યુલર લગભગ 1-1.5 લાખ નું ટર્નઓવર ગોવામાંથી આવે છે. અને બીજું ત્રીજું ચોથું પોકેટ છે મારું મુંબઈ રીજન, એ પણ સ્ટાર્ટ થઈ ગયું. પણ એ ક્યારે શક્ય બન્યું? તો ખાસ કહી શકીશ કે આવી સિચ્યુએશનમાં કે ખાલી મેં કોલ કરીને આ ઝૂમ લિંક મોકલી દીધી, લોકો આમાં બેસી ગયા, એમની સાથે ફોલોઅપ લીધો અને આજે મારું ત્યાંથી બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ખૂબ ઓછા સમયમાં એ પણ મને આજે ફાયદો મળી ગયો છે. તો ગેસ્ટ વેબિનાર છે એ પણ ખરેખર એક સપોર્ટ સિસ્ટમ છે અમારો. એની સાથે કહી શકું છું કે FDM કે જે આપણા બિઝનેસ માટે ફ્રેશ ડિસ્ટ્રીબ્યુટર મીટ થવી બહુ જરૂરી છે. હા, આપણે ડિસ્ટ્રીબ્યુટરને બનાવી દીધા છે પણ એ વ્યક્તિ શું છે? યુઝર છે, કાં તો આપણું રિટેલર છે, કાં તો નેટવર્કર છે, એ આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો એ જાણકારી કેમાંથી મળશે? તો FDM માંથી મળે છે. અને એ FDM ની વાત કરું તો આપણા રેગ્યુલર મંથલી 2-3 FDM થાય છે, જેમાં તમે સારા સારા લીડરના સામે તમે FDM કરાવી શકો છો. અને એના માધ્યમથી ખ્યાલ આવશે કે પોતાનું આખું ફેમિલી આ નેટસર્ફ બિઝનેસ શું છે જાણશે. અને એના લીધે FDM જો થશે તો એના લીધે તમારું ઇન્કમ ગ્રોથ તો થશે જ, પણ એક વ્યક્તિની સાથે ઘરના હરેક વ્યક્તિનો સપોર્ટ પણ એમાં સારો એવો વધી જશે. ત્રીજી વાત કરું તો મેનેજર સપોર્ટ, કે જે વાત કરી શકું છું કે અત્યારે ઘણી બધી કંપની છે અને ક્યારેક તમે એમાં કંપનીમાં તમારે મેનેજરનો ટાઈમ જોતો હોય તો કદાચ મેનેજર કોણ હશે ને એ પણ આપને ખબર નહીં હોય. પણ નેટસર્ફ જે કેવી કંપની કે જે કે નાના અમારા અસ્મિતાની વાત કરું તો અમારા મેનેજર બહુ જ સપોર્ટ આપે છે. તો એ પણ ખરેખર કહી શકું છું કે સપોર્ટિંગ સિસ્ટમમાં બહુ સારું એવો મને સપોર્ટ આગળ વધવા માટેનો છે. એની સાથે કહી શકું છું કે મોટિવેશનલ પ્રોગ્રામ, હવે મોટિવેશનલ પ્રોગ્રામની વાત કરું તાજે ઘણા બધા લીડર્સ, ઘણા બધા એવા મેન્ટોર છે કે જે સારા સારા આપણા મોટિવેશનલ પ્રોગ્રામ્સ રાખે છે, પણ જ્યારે રેગ્યુલર હતું ત્યારે કદાચ કહી શકું છું કે મેન્ટોરનો સમય લેવો બહુ જ કઠિન થઈ જતો હતો. અને જે 15 દિવસના 8-19-250 જે લે છે એમને સાંભળવા કદાચ શક્ય નહોતું અને એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડતો હતો. પણ એ પણ કહી શકું છું કે અત્યારની વાત કરું તો તમારા કોઈ પણ ગેસ્ટ છે એને કહી શકો છો કે આપણા મેન્ટોરિંગ પ્રોગ્રામમાં, અમારા જે મોટિવેશનલ પ્રોગ્રામમાં મેન્ટોરની પણ સ્પીચ સાંભળવા મળશે કે જે 15 દિવસના 8-19-250 નેટસર્ફમાંથી લઈ રહ્યા છે એ વ્યક્તિને પણ આપણે સાંભળવા મળશે. અને એની પણ વાત કરું તો અમારી સાથે એવા ઘણા બધા મેન્ટોર્સ છે કે જે અમને પૂરેપૂરો સપોર્ટ આપે છે. કદાચ કહી શકું છું કે જેમની 1-2 લાખ ઇન્કમ હશે, કદાચ અધર કંપનીની વાત કરું તો એને કદાચ તમને સાંભળવા મળવાની તો વાત દૂર રહી, સાંભળવાનો પણ મોકો નહીં મળે. પણ અહીંયા નેટસર્ફમાંથી અસ્મિતાને અને સાથે સાથે નેટસર્ફમાં જે પણ વ્યક્તિ વર્ક કરે છે એમને મેન્ટોરનો જે 15 દિવસના 8 લાખ એટલે કે મહિનાના 16 લાખ લે છે એ વ્યક્તિનો પણ એટલો બધો સારો સપોર્ટ અમને મળે છે.
અને લાસ્ટ મારે કેવું છે કે અસ્મિતા એમસીએમ સપોર્ટ સિસ્ટમ માટે અમારું સારામાં સારું એક કહી શકાય અસ્મિતા એમસીએમ. અને હું કદાચ કહી શકું છું કે અહીંયા જે પણ વ્યક્તિ જેટલા પણ લેડીઝ છે સાંભળે છે એ વ્યક્તિ હરેક વ્યક્તિ અસ્મિતા એમસીએમ બની શકે છે. અને આજે અહીંયા ઘણા બધા અસ્મિતા એમસીએમ છે કે જે પોતાનું આજે ઘણું બધું એવું શેરિંગ કર્યું છે, પણ એ ક્યારે શક્ય બન્યું કે એને કંઈક ને કંઈક નેટવર્ક માંથી કર્યું અને કંઈક ને કંઈક એવું અચીવમેન્ટ કર્યું જેના કારણે કંપનીને પણ વિચાર કરવો પડ્યો કે આ વ્યક્તિને અમારે એમસીએમ મેનેજિંગ કમિટી મેમ્બર્સ બનાવવા છે. તો આજે ઘણા બધા એવા વ્યક્તિ છે કે જે નેટવર્કમાં કામ કરે છે અને ઘણા બધા લેડીઝ છે જે અસ્મિતા એમસીએમ પણ કરી શકે છે, પણ એના માટે તમારી ઇન્કમ 2 લાખ ક્રોસ હશે તો એનું હું તમને કહું છું કે અસ્મિતા એમસીએમમાં તમને શું ફાયદો મળશે. તો કદાચ કહી શકું છું અસ્મિતા એમસીએમ અમારે એવું છે કે ગમે તે અમારે જ્યારે કંઈક પણ પ્રોગ્રામ છે તો પહેલા અમારા એમસીએમ મેમ્બર પાસે એ વસ્તુ આગળ ક્લિયર થાય છે, પછી આગળ જાય છે. બીજી વાત કરું, અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય છે તો અસ્મિતા એમસીએમ અમારા જેટલા છે એમને અમારે આગળ રાખવાના હોય છે, જે એક અમારું એક કદાચ કહી શકું છું કે સ્ટેટસ છે અસ્મિતા એમસીએમ. અને એના લીધે આજે ઘણા બધા લેડીઝ પણ એના લીધે આગળ કામ કરતા થઈ ગયા છે. તો અહીંયા બેઠા હરેક વ્યક્તિ આ પણ કરી શકે છે, પણ એના માટે તમારે ખાસ કંઈક ને કંઈક એવા ટાર્ગેટ પૂરા કરી શકો તો પણ એ પણ તમે કરી શકો છો. પણ અમારા કદાચ સાસુના બીમારી માટે કઈક ને કઈક ખુદની બીમારી માટે શરૂઆત કરી હતી, પોતાની હેલ્થ તો સારી કરી જ દીધી, પણ એની સાથે સાથે બરકત ની વાત કરું તો આજે રેગ્યુલર અસ્મિતા લે રેગ્યુલર 50,000 લાખ 1.5 લાખ રૂપિયા નેટવર્ક માંથી લઈ રહી છે. એની સાથે સાથે આજે મુસ્કુરાહટ ની વાત કરું તો આજે એમનું મુસ્કુરાહટ વધ્યું છે અને એની ટીમમાં પણ મુસ્કુરાહટ વધ્યું છે. પણ એના માટે ખાસ કહી શકું છું કે હરેક લેડીઝે નેટવર્ક કદાચ કહી શકું છું કે હરેક વ્યક્તિ ડિસિઝન લઈને કામ કરશે. તમે જે રીતે આગળ વધી શક્યા છે એ રીતે તમે પણ આગળ વધી શકો છો. હવે હું વાત નહીં કરી શકું, વધારે સમય નથી લેતી, પણ હું અમારા હોસ્ટ હેમાંગી પ્રજાપતિ મેડમ ને ઓવર ટુ યુ હેમાંગી મેમ પાછા બોલાવીશ અને આગળ બોલ કરીશ. થેન્ક યુ નિપા મેડમ. નિપા મેડમે પોતાની લાઈફ નું અને નેટવર્ક ની જર્ની નું બહુ જ મસ્ત શેરિંગ કર્યું આપણા જોડે. તો શેરિંગ તમે સાંભળ્યું હશે, ઓલમોસ્ટ બધી જ લેડીઝ લોકોનું તમે શેરિંગ સાંભળ્યું. તો હવે મેઇન ડિસિઝન લેવાનું છે એ તમારે પોતે લેવાનું છે કે તમારે નેટસફની અંદર કરિયર કરવું છે, તમારે નેટસફને એઝ અ કરિયર સિલેક્ટ કરવું છે કે નહીં કરવું છે. એ જે પણ ડિસિઝન હોય તમારું ડિસિઝન, પણ એ ડિસિઝન લેવાના માટે હું એક થોડી તમને હેલ્પ કરી શકું કે નેટસફ આપણને શું આપે છે. તો નેટસફ આપણને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપે છે, નેટસફ આપણને એક સ્ટેટસ આપે છે જે લેડીઝ લોકોને સૌ પ્રિય હોય છે, સ્ટેટસ આઈડેન્ટિટી. કેમ કે નિપા મેડમે કીધું અને રિયા મેડમે કીધું તેવી રીતના લેડીઝની જે આઈડેન્ટિટી હોય, ક્યાં તો આની વાઇફ હોય, ક્યાં તો આની માં હોય, ક્યાં તો આની બેટી હોય છે, પણ સેલ્ફ આઈડેન્ટિટી પોતાની. જેવી રીતના હું છું, મને હેમાંગી પ્રજાપતિના નામથી ઓળખાણ જયારે થાય તો એ મને સૌથી વધારે ગમે. તો એ સ્ટેટસ જે છે એ નેટસફ આપે છે. નોમિની ફેસિલિટી એ પણ નેટસફ માંથી આપણને મળે છે. એક સપોર્ટ સિસ્ટમ, સપોર્ટ સિસ્ટમમાં જોઈએ તો ફેમિલી સપોર્ટ થઈ ગયો કે એઝ અ બિઝનેસ સપોર્ટ જોઈએ, એ બધું નેટસફ માંથી મળે છે. અને એની સાથે સાથે લેડીઝ લોકોને સૌ પ્રથમ સૌ પ્રિય હોય છે ટ્રીપ, ફરવું. ફરવું એ લેડીઝને બહુ જ ગમે છે અને એની અંદર જો ઇન્ટરનેશનલ ટ્રીપ મળતી હોય તો કે ને સોને પે સુહાગા. તો નેટસફ આપણને આ બધી જ વસ્તુ આપે છે. તો હવે તમારે લોકોએ ડિસિઝન લેવાનું છે કે તમારે નેટસફને એઝ અ કરિયર સિલેક્ટ કરવું છે અને કેટલી પ્રાયોરિટી આપી છે. તો આપણે આજે નેટસફનો સ્પેશિયલ વુમન્સ માટેનો જે પ્રોગ્રામ હતો, વાય અસ્મિતા ઇન નેટસફ, એનું ક્લોઝિંગ કરીએ છીએ. વન્સ અગેન થેન્ક યુ એન્ડ તાળી બધાના માટે. ઓવર, ક્લોઝ કરીએ.